આજે લગભગ પૂરી કરવાની કોશિશ કરી રહ્યો છું. આવો બધા સાથે મળે છે. जप से तन की शुद्धि कर ले, जप से निर्मल मन को कर ले. साथ में तुझ कहीं बसे है परमात्मा, भक्ति का उसमें रंग भर ले. ऋषभ क्रिएशन की बिनती है, जिस बाग में कलियां खिलती है उसमें तू बबुल क्यों बोवत है. उठ जाग मुसाफिर भोर भई, सभी की ताली के साथ में बंदन ताली. उठ जाग मुसाफिर भोर भई, वाह वाह. एक ताली साथ है, एक ताली. हाँ जी, हाथ ऊपर बता रहा है. क्या बात, बहुत अच्छे. इस वक्त की बहती धारा में बह जाएगी तेरी हर कामना. जो लाया तुझे इस धरती पर, इसके कर ले तू आराधना. अब भी न खुली तेरी आंखें अगर, अब भी न खुली तेरी आंखें अगर, पछताने से क्या बत है. उठ जाग मुसाफिर भोर भई, सभी की ताली. उठ जाग मुसाफिर भोर भई, अब कहां सोवत है. जो सोवत है वो खोवत है, जो सोवत है वो खोवत है, जो जागत है वो पावत है. उठ जाग मुसाफिर भोर भई, उठ जाग मुसाफिर भोर भई, भोर भई, બનવો અણગાર હવે શણગાર બધા આ છોડી. મારે કરવા છે હવે કેસરિયા, કર્મોના બંધન તોડીને. ઓ મારા પ્રભુ વિતરાગ વિભુ, મારી નસ નસ માં તારી આજ્ઞા છે. કાચો ન પડે મારો વૈરાગ્ય, અંતરની એક જ પ્રાર્થના છે. તારા શાસન માં ભણી જાવું, બસ તારા મય બની જાવું, બસ એવા મને આશીષ આપ તું. તારા સંયમ ને હું પામું, મારા આત્મ ને અજવાળું, બસ એવા મને આશીષ આપ તું.
અમને આપો આશીર્વાદ, અમને આપો આશીર્વાદ ગુરુજી, અમારો અંતરનાદ, અમને આપો આશીર્વાદ ગુરુજી, અમારો અંતરનાદ ગુરુજી, અમારો અંતરનાદ ગુરુજી, અમારો અંતરનાદ ગુરુજી, અમારા ચેણગાર ગુરુજી, અમારા ચેણગાર ગુરુજી, અમારો અંતરનાદ સુરેશ્વરજી, ગુરુદેવ વંદન કરીએ. ઈચ્છામી કમા સંભળો વંદ્યુમ જાવણી જાય ની સિયાય મથેણ વંદામી, ઈચ્છામી કમા સંભળો વંદ્યુમ જાવણી જાય ની સિયાય મથેણ વંદામી, ઈચ્છકાર સુહરાઈ સુખતપ શરીર નિરાબાદ, સુખ સંયમ યાત્રા નિર્વહો છોજી, સ્વામી શાતા છેજી, ભાત પાણી નો લાભ દેશોજી, ઈચ્છામી કમા સંભળો વંદ્યુમ જાવણી સિયાય મથેણ વંદામી, ઈચ્છા કારણ સંધિસ ભગવન અભુઠ્યમ અભિંતર રાયમ ખામેવ ઈચ્છમ ખામેમી રાયમ જંગિંચી અપત્યમ પરપત્યમ ભત્તે પાણી વિનય વ્યવ છે અલાવે સલાવે ઉચાસને સમાસને અંતે પાછે ઉરી પાસે જંગિંચી મઝ વિનય પરિણામ સુમવા વારંવા તો બે જાણ અહમ ન જાણ્યું તસમ ઈચ્છામી તુકડમ છામી કમા સંભળો વંદ્યુમ જાણી જાય ની સી આય મથેણ વંદામી, સુખશાતામાં ગુરુદેવ ઈચ્છામી કમા સંભળો વંદ્યુમ જાણી જાય ની સી આય મથેણ વંદામી, છા કારણ સંદિશોન વાયણા સંદિશાઓ ઈચ્છા મિચ્છામી કમા સંભળો વંદ્યુમ જાણી જાય ની સી આય મથેણ વંદામી, ઈચ્છા કારણ સંદિશોન વાયણા લેશું ઈચ્છામિચ્છામી કમા સંભળો વંદ્યુમ જાણી જાય ની સી આય મથેણ વંદામી, ઈચ્છકારી ભગવાન પસાય કરી વાયણા પ્રસાદ કરશો જી. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો અરિયાણમ, નમો ઉજ્જયાણમ, નમો લો સબ સાહુણમ, એસો પંચ નમકારો રબબાબપણા સણો મંગલાણંચ સભ્ય સિંબડમમ વૈ મંગલમ, નમો દુર્વાર રાગાદિવૈરી ભાર નિવારિને અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને, જય જગજીવજોણી વિયાણવો જગગુરુ જગાનંદો જગનાહો જગબંધો, જય જગપિયામહો ભૈવ, જય સુવાણમ ભવવો તિતરાણમ અપચ્છિમો, જય જય ગુરુલોગાણમ, જય મહપ્પા મહાવીરો. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયૌતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. જય ધરણેન્દ્ર નમંસિંહ પૌમા વૈ પમુવની સેવ્ય પાય, ઓમ ક્લીં હ્રીં મહા સિદ્ધિં કરેઉ શ્રી પાસ જગનાહો. અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પ્રણામ. 12 તારીખે શરૂ થયેલી આપણી આગમ યાત્રા આજે ક્યાં જોતા જોતા ચોથો દિવસ આવી ગયો અને આપણે પૂર્ણાહુતિના આરે આવી ગયા આપણને ખબર પણ નથી પડી. અને દરેક શ્રાવક અને શ્રાવિકા શ્રુદ્ધ પ્રેમીઓ જે આ શ્રુતનું રસપાન કર્યું છે એનો આનંદ દરેકના ચહેરા ઉપર છે. દરેકનું, દરેક પધારેલા ભાવિકોનું રત્નત્રય શ્રી સંઘ અને રત્ન પરિવાર ઇન્દોર હાર્દિક આમંત્રણ આપે છે, ખૂબ અનુમોદન કરે છે અને આપની ભક્તિનો લાભ જે રત્નત્રય શ્રી સંઘ અને રત્ન પરિવાર ઇન્દોરને આપ્યો તે બદલ ખૂબ જ આભાર માને છે. બીજી બાજુ વાત કરીએ આપણા ગુરુ ભગવંતની, 4 દિવસ ગુરુ ભગવંત એવા વરસ્યા કે આપણે શ્રુતની ગંગામાં એવા ભીંજાયા આપણને પણ ખબર ન પડી કે આપણને ગુરુ ભગવંતે કયા સ્થાનથી લાવીને કયા સ્થાને લાવીને મૂકી દીધા છે. એવા ગુરુ ભગવંતનો અનહદ ઉપકાર આપણે કોઈ દિવસ ભૂલી શકવાના નથી. આ જીવનમાં કઈ રીતના ઋણ ચૂકવશું એ આપણને નહીં સમજાય, પણ ચોક્કસ અહીં રત્નત્રય શ્રી સંઘ અને રત્ન પરિવારે જે ઉત્તમ વ્યવસ્થા આપણને આપી છે, આપણે બધા જ્યારે પધારે આપણને ખબર નહોતી અહીંયા રહેવાની વ્યવસ્થા શું હશે, અહીંયા પહોંચવાનું કઈ રીતના, અહીંયા આવવા જવાનું કઈ રીતના,
પણ જ્યારે આપણે અહીંયા પધારે આપણને ખબર પડી કે આવી રોયલ ટ્રીટમેન્ટ આપણે કોઈએ પણ એક્સપેક્ટ કરી નહોતી. શું હોટલની વ્યવસ્થા, શું ભોજનની વ્યવસ્થા, એક પણ વસ્તુમાં કચાશ નહીં. દરેક વસ્તુ માટે કાર્યકર્તા ઊભા, અને કઈ પણ અમારી હજી પણ ભૂલ થતી હોય તો પ્લીઝ અમને જણાવો. એક વસ્તુ કહું, મારે છે ને ગઈકાલે જાહેર કરવાનું હતું કે આપણે જે સામાન હોટલમાં મૂક્યો છે ને બધા સવારે લેતા આવીએ તો શું એ લોકોને એક દિવસનું ભાડું વચી જાય, કારણ કે આપણે બધા તો આખું પ્રવચનમાં અહીંયા છીએ, સીધા ટ્રેન પકડવા જવાના છે. મેં વિનંતી કરી, એ લોકોએ કહી દીધું કે અમે તો 4 દિવસનું બુકિંગ કરી દીધું છે, એક પણ જણે સામાન લાવવાની તકલીફ કરવાની નથી. આવી ઉત્તમ વ્યવસ્થા આપણને જેમને આપી છે, આજે દરેકની આપણે અનુમોદના કરવી છે. બધા સાથે મળીને ગાઈએ, અનુમોદન અનુમોદન અનુમોદન. ઘણા બધા ભાવિકોની વિનંતી આવી હતી કે અમે પણ આમાં જોડાવા માંગીએ છીએ, અમે પણ કંઈક અનુદાન આપવા માંગીએ છીએ. આપણા જ રત્ન પરિવાર અને રત્નત્રય શ્રી સંઘના કાર્યકર્તાએ ના પાડી દીધી કે આ બધા ભાવિકોનો અમને લાભ ક્યાં મળવાનો, બસ આ લાભ અમને જ આપો. આપ માત્ર સ્તુતિપાન કરો, અહીંયા કોઈને પણ બીજો લાભ લેવાની જરૂર નથી. આજનો આ બધો જ લાભ અમારો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે અત્યારે જેને જેને આ કાર્ય અદ્ભુત કાર્ય કરીને દેખાડ્યું છે, આવી ઉત્તમ વ્યવસ્થા આપણને આપી છે, એકવાર એમને યાદ કરીએ. રત્નત્રય શ્રી સંઘના માનનીય શ્રી કલ્પકભાઈ, શ્રી વિજયભાઈ, ડોક્ટર વાઘાણી, ખૂબ ખૂબ અનુવદના, જેને આખા જ ચાતુર્માસ ગુરુ ભગવાનનું કરાવ્યું અને દરેકે દરેક કાર્યક્રમમાં પોતે ઊભા છે. રત્ન પરિવારના તમામ, હા એક સેકન્ડ માટે જરા પ્લીઝ ઊભા થશો કલ્પકભાઈ. રત્ન પરિવાર ઇન્દોર, રત્ન પરિવાર એટલે ગુરુદેવના સમર્પિત ગુરુ ભક્તોનો પરિવાર, જેને આખા જ કામ પડદા પાછળ રહીને કર્યું છે. આપણી તમામ સગવડ, તમામ વ્યવસ્થા, એક જ વાત કહું, આપણે બધા તો લગભગ ઇન્દોર આવ્યા, પણ અમારે પ્રમોદભાઈ છે ને એ લોકો 200 જણ દેવાસ ઉતરીને બસની વ્યવસ્થા હતી. એક વસ્તુ ખાલી જણાવું, લગભગ 8:15 વાગે દેવાસ આવવાનું હતું અને 7:30 વાગ્યાથી એમનું ફોલોઅપ ઇન્દોરના કાર્યકર્તાનું ચાલુ હતું કે પ્રમોદભાઈનો કોન્ટેક્ટ કરીએ, 4:45 બસ દેવાસ ઊભી છે, એમને તકલીફ ન પડે, ઉતર્યા પછી સીધી બસ કયા પોઈન્ટ પર ઊભી છે એમને મળી જાય, એટલી નામાં નામાં નાની એમને ધ્યાન રાખી છે દરેક વસ્તુની. આપણે હોટલમાં પહોંચ્યા, આપણને તરત રૂમ મળે એની બધી જ વ્યવસ્થા રત્ન પરિવારના કાર્યકર્તાઓ કરી છે. રત્ન પરિવારના દરેક કાર્યકર્તાનું આપણે અભિવાદન કરીએ છીએ. અકોમોડેશનની વ્યવસ્થા અપૂર્વભાઈ દોશી, જો આવ્યા હોય તો ખાસ એકવાર, નથી આવ્યા. લોજિસ્ટિક અપૂર્વ દોશી અને ધીરુભાઈ, એકવાર પ્લીઝ. એમની સાથે અમિતભાઈ, રાજુભાઈ શેઠ પરિવાર, શેઠ એમને બી ખૂબ આમાં બધા સાથે રહીને મહેનત કરી છે. આપણી સંજયભાઈની આખી જ ટીમ, તિલકનગર વાળા સંજયભાઈ એન્ડ ટીમ, પ્લીઝ એક જ વાર, એક જ મિનિટ માટે. પુણ્યશાળી, આ અદ્ભુત કાર્ય જેને પડદા પાછળ રહીને કર્યું છે, એક એકનું આપણે અભિવાદન ભાવથી કરી રહ્યા છીએ. આપણને બધાને સંગીતમાં જેમને ઝૂમતા રાખ્યા છે, ગુરુ ભગવાન પ્રવચનમાં આ પધારે એની પહેલા એવા અદ્ભુત ગીતો જેને ગાયા છે અને આપણને બધાને સંગીતમાં ભક્તિમાં જોડ્યા છે, એવા વિજયભાઈનું બી આપણે અભિવાદન કરીએ છીએ. બાર તારીખે આપણે પધાર્યા, પહેલા નોકરચી કરવા ભાગ્યા, બપોરનું જમણવાર, સાંજનો ચોવિયાર, 4 દિવસમાં નવી વેરાયટી. આપને કહું, એ લોકો મારી પાસે ફરિયાદ લઈને આવતા હતા કે કૌશિકભાઈ હજી કંઈક આઈટમ ઘટતી લાગે છે, આ પ્લીઝ અમને જણાવી દો તો 2-4 આઈટમ વધારીએ. અને મારે કેવું પડ્યું, પુણ્યશાળી 4-5 આઈટમ ઘટાડશો તો વધારે અનુકૂળ રહેશે, કારણ કે ઘરે અમને આવી આઈટમ નથી મળતી, આ ખોટી આદત લાગી જશે તો ઘરે ઝઘડાઓ થઈ જશે. તેવા
જે આપણા કેટરિંગ ટીમ છે, જતીનભાઈ સચિનભાઈ બંને ભાઈઓ, જેને આવી અદ્ભુત ભક્તિ આપણી બધાની કરી છે. અને આખી જ રસોડાની વ્યવસ્થા પોતાના ખભે જે આપણા રત્ન પરિવારના કાર્યકર્તાએ રાખેલી, અને દરેકે દરેક ઝીણામાં ઝીણી વસ્તુનું ધ્યાન રાખ્યું, એવા રૂપેશભાઈનું અભિવાદન કરીએ છીએ. રૂપેશભાઈ, રઘુભાઈને યાદ કરીએ જેને આખા ટેન્ટની વ્યવસ્થા સંભાળેલી, ટેન્ટમાં લાઇટિંગની કાંઈ બી કોઈ ખામી ન રહે એની આખી વ્યવસ્થા રઘુભાઈને યાદ કરીએ, અને અમારા કલ્પકભાઈની મેથોડોક્સ ટીમ, સમયલાલજી જે લોકો આખી વ્યવસ્થામાં સહકાર આપ્યો એને બી યાદ કરીએ છીએ, અને ભાવથી આપણે એમને વંદન કરીએ કે આ બધાના કારણે આપણી અદ્ભુત આ આગમ વાચના રહી છે. ખૂબ 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 ધન્યવાદ. કલ્પકભાઈ, ડૉક્ટર પ્રકાશભાઈ બાગાણી, ધીરુભાઈ, દેવાશીષભાઈ, રૂપેશભાઈ, આશીષભાઈ, આ બધી ટીમ, જે થોડા નામ એમની સાથે જે પણ હોય, એમાં એક વ્યક્તિ માટે હું ખાસ કહીશ. એ વ્યક્તિ અહીંયા આવનાર છે ને, જે આમાં છે ને એક પ્રમોદભાઈની ટીમ છે, 450 સમજો કે સમય નિધિમાં સાહેબ 450 આવ્યા છીએ, એમાં આધે મેં ગામ, આધે મેં પ્રમોદભાઈ, 225 એક્ઝેક્ટ 225 જણાનો સંગ લઈને આ પ્રમોદભાઈ પધાર્યા છે, એમની વારંવાર અનુમોદના. પ્રમોદભાઈ, અને આપણે મુંબઈમાં કદાચ બે આગમ વાતના કરવી પડે, કારણ કે અહીંયા એ 225 લાવી શકે તો ભાઈખલા તો આખું પૂરી જ દે, એટલે એમના માટે ભાઈખલા નથી. સાંભળજો બધા, અમે કાંદીવલીમાં એક બીજી આગમ વાતના કરશું, એમાં બધા પધારજો. અને બીજા એક કાર્યકર્તા, આ 225 ને છોડીને જે બીજા 225 આવ્યા છે ને, એમણે સૌથી વધારે ફોન આવતા પહેલા કોને કર્યો હશે? નહીં, હા, ધીરુભાઈ. કોને? રોજ ફોન ધીરુભાઈને આવે, અમને સારી હોટલ આપજો, અમને નજીક આપજો, અમને એકદમ ટીપટોપ આપજો, તમારું મેનુ કેવું હશે, અમારા માટે કારની સગવડ છે કે નહીં, અમે બધા મહાવીરના જમાઈઓ પધારી રહ્યા છીએ, અમે મહાવીરના સેવક નથી, અને જમાઈઓ પધારે તો તમારે કેવી રીતે સાચવવાના હોય, અને બધા જમાઈઓને આ ધીરુભાઈએ જમાઈની જેમ, વેવાણની જેમ સાચવ્યા છે, એના માટે ખાસ અનુમોદના. પણ હવે હવે પછીની આગમ વાતનામાં કદાચ જમાઈઓને સાચવી શકે એવા કાર્યકર્તા ન પણ મળે, એટલે આવતી આગમ વાચનામાં આટલા ફોન જેમણે કર્યા એમને ખાસ વિનંતી કે હવેથી નહીં કરતા. ખાસ વિનંતી, ખાસ સેવક બનીને, શાસનનો દાસ બનીને, ગુરુદેવના ચરણની રજ બનીને સેવક, કે મને તો સાંભળવા મળ્યું આ જ ઘણું છે, વ્યવસ્થા તો સારામાં સારી મળશે, પણ બધાને આમ હાથ જોડીને, આ ટીમ, ટીમે નથી કીધું, હા, મને ટીમે નથી કીધું, પણ મને સમજણ પડી એટલે કહું છું કે અહીંયા તો આવા સરસ મળ્યા, પણ તમે બધા સરસ થઈને આવજો, જે વ્યવસ્થા મળે આટલું સાંભળ્યા પછી એ વ્યવસ્થા મને સ્વીકાર્ય છે, આ ભાવ લઈને આવજો. અને હવે ખાસ એક વાત, પરમ પૂજ્ય આચાર્ય ભગવંતે વર્ષો પહેલાં, પ્રાય 30 વર્ષ પહેલાં ભુજથી ભદ્રેશ્વરનો સંઘ કાઢેલો, છરીપાલી. એ છરીપાલી સંઘમાં ભદ્રેશ્વર સંઘનો ઇતિહાસ એમણે રિસર્ચ કર્યો, એમાં એક અદ્વિતીય ઘટના એમણે કીધી હતી કે તે વખતે 64 ઇન્દ્ર મહારાજાનું ગ્રુપ, એટલે કે 64 યુવાનો, એમાં 64 ઇન્દ્ર બન્યા હતા, અને આ બાજુ 56 દીક કુમારિકાઓમાં 56 બહેનો, એ 56 દીક કુમારિકાઓ બની હતી.
64 ઇન્દ્ર મહારાજાનો રોલ કરતા એટલા પ્રભાવિત થયા, એક ભાઈ એટલા પ્રભાવિત થયા, એટલા પ્રભાવિત થયા. અને જ્યારે જીવ પ્રભાવિત થાય, આમ અહીંયા વલોપાત થાય, આંખમાંથી આંસુ નીકળે અને શું કંઈક કરી નાખીએ એવો ભાવ થાય ને, એ ભાવને ચિરંજીવી બનાવી દેવો જોઈએ. અને તે વખતે એ ભાઈએ નિયમ લીધો કે જિંદગીભર માટે મારો શુક્લ પક્ષમાં ચોથું વ્રત કે 15 દિવસનો હું અભિગ્રહ લઉં છું, મારે જીવનભર માટે, લગ્ન નથી થયા એ ભાઈના, પણ એણે એના જીવનને શણગારી દીધું. આ બાજુ 56 દીકુમારિકાઓ હતા, એમાં એક બેનનો ભાવ ઉછળ્યો 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 આસમાનને અડ્યો. અને એ બેને પણ નિયમ લીધો કે કૃષ્ણ પક્ષ એટલે કે વદમાં 15 દિવસનો જીવનભર માટે મારો બ્રહ્મચર્યનો નિયમ. આ બંને જણાએ આ પોતાના આવેલા રોલને આજે આપણને પણ છે ને, આ તમને એક વાત વચ્ચે કરી દઉં, ભક્તિ યોગાચાર્ય યશો વિજય સુરી મહારાજ સાહેબે એક ઉત્કૃષ્ટ વાત કરી, ઉત્કૃષ્ટ, કે દેરાસરમાં જે છે ને એ રૂપ પરમાત્મા, આ સાક્ષાત વેશ પરમાત્મા. આ આગમ વાતનાનું જે અનુષ્ઠાન ચાલી રહ્યું છે ને એ અનુષ્ઠાન પરમાત્મા, અને આ આચારંગ સૂત્ર એ શબ્દ પરમાત્મા. આ ચારેનું, ચારેના સાનિધ્યમાં આ સાક્ષાત વેશ પરમાત્મા જીવતા ભગવાન, ઓલા દેરાસરમાં આદિનાથ ભગવાન છે, આ જીવતા આદિનાથ છે, અને આ આદિનાથના બધા વંશજો છે વેશ પરમાત્મા. આ છે શબ્દ પરમાત્મા, પરમાત્મા શબ્દ, અને આપણું જે આગમ વાતનું અનુષ્ઠાન ચાલી રહ્યું છે એ અનુષ્ઠાન પરમાત્મા. અને એ વલોપાત થયો હોય ને એ ક્ષણને જો ચિરંજીવી બનાવી હોય તો શું કરવાનું, ઓલા બંને નિયમ લીધો. અને કુદરતની કેવી કેવી સ્ટોરી હોય છે, એ બંનેના લગ્ન થયા. પહેલી રાત્રે બંને પોતાના બેડરૂમમાં ભેગા થયા છે અને ત્યારે ઘટસ્ફોટ થાય છે કે મારે શુક્લ પક્ષ જીવનભર માટે, કૃષ્ણ પક્ષ જીવનભર માટે, તમે વિચાર કરો કે શું થાય. માનસિક સ્તર ઉપર પણ એક સેકન્ડ્સ માટે બંનેને અફસોસ નથી થયો, અત્યંત આનંદ થયો છે. વચ્ચે તલવાર મૂકી અને બંને જીવન પસાર કરવા લાગ્યા. કોક વખતે કોક ભાઈને ભાવ જાગ્યો અને એમણે પૂછ્યું ગુરુ ભગવંતને કે મારે 84,000 સાધુ સાધ્વી ભગવંતને ગોચરી વોરાવી છે. એ કે આટલા સાધુ સાધ્વી ભગવંતને ગોચરી વોરાવવાનો લાભ શક્ય નથી, નિર્દોષ ન થાય, પણ આનો એક ઉપાય છે. વેશ પરમાત્માને ગોચરી વોરાવવાનો લાભ એક યુવાન અને એક યુવતી, જે આ બે કપલ જે પ્રભાવિત થયા હતા અને એવા ભાવિત થયા, એમણે જીવનમાં સંકલ્પ લીધો, એ ગુરુ ભગવાન કહે છે કે તું જા અને આ બંનેને ખાલી તિલક કર, 84,000 સાધુ સાધ્વી ભગવંતને વોરાવવાનો લાભ તને મળશે. તમે સમજી ગયા હશો કે કપલ કોણ હશે, વિજય શેઠ અને વિજયા શેઠાણી. આ ગુરુદેવે તે વખતે પ્રસંગ કીધો તો મને ચિરંજીવી થઈ ગયો છે. અને આજે એ એવો એપ્રોપ્રિયેટ છે કે આ આગમ વાતનામાં કદાચ વર્ષો સુધી આપણને જે ન મળે, જે વલોપાત ન થાય, જે આપણને આચરણ કરવાનું મન ન થાય, મને 100,000% ખાતરી છે, ઘણા બધાને મળ્યા પછી, વાતો થયા પછી, કે દરેકના હૈયામાં આંખમાં આંસુ સરી પડ્યા છે કે હવે અહીંયાથી ગયા પછી સાહેબને આવતી આગમ વાતનામાં એ છે ને આમ લાગણીશીલ સુરી છે, આમ સંવેદનશીલ સુરી છે, આમ પ્રેમ સુરી છે, પોઝિટિવ સુરી છે, પણ આ વખતે કડક સુરી બન્યા. એટલે આપણે નેક્સ્ટ ટાઈમ પાછા એમને નરમ સુરી તરીકે જોવા છે, એવું આચરણ આપણું એમની પાસે પહોંચે તો 100% આપણો બેડો પાર થઈ જાય. માટે બધાને કહું છું કે હજી જતા પહેલા આ ભગવાન પાસે, સાક્ષાત ભગવાન બેઠા છે, ભગવાનની જ વાણી મળી છે આપણા જીવનમાં, કંઈક 1 કલાકથી વધારે ઓનલાઈન પર ન જવું, કાંઈક આપણી આંખ ઠેકાણે થાય, કાંઈક આપણા જીવનમાં મન ઠેકાણે થાય, આપણે સમાધિમય કેમ બનીએ, જેને જે પ્રશ્ન હોય. પણ અહીંયા બેઠેલા 500 જણા, કૌશિકભાઈએ કીધું કે આ લોકોએ બધો લાભ લીધો, પણ ગુરુદેવ કહે છે કે માય ફીસ, રોજના 4-5 કલાક બાયપાસ પછી 72 વર્ષની ઉંમરે મેં આપ્યું, મને પણ કાંઈ ગિફ્ટ, રિટર્ન ગિફ્ટ મળવી જોઈએ. અને જો આપણે ખાનદાની હોઈએ તો બધા અહીંયા બેઠા છે, બધાએ પોતાના જીવનની રિટર્ન ગિફ્ટ, આવું કોઈ પ્રભાવિત થયા છીએ, ભાવિત થઈને જઈએ
અને ગુરુદેવને એ ભેટ આપીને જઈએ. બીજી વાત, સાહેબના બધા સાથે સાથ હું એટલા માટે કહું છું કે અમેરિકામાં એક બેન છે, એ બેનનું ગ્રુપ ચાલે સ્વાધ્યાયનું. સાહેબનું જે લેક્ચર જાય ને એ લોકો ચાલુ કરે, એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર, પાંચ વાર રિપીટ કર્યા કરે, જ્યાં સુધી એ પદાર્થ બધાને ઉતરે નહીં એટલી વાર એ સાંભળે, પછી લખે, અને પછી એ વ્યાખ્યાન પૂરું થાય. એક કલાકનું વ્યાખ્યાન કદાચ ત્રણ કલાક એ લોકો સાંભળે. મારી તમને અહીંયા બેઠેલા બધાને ખાસ વિનંતી છે કે રત્નવર્લ્ડ તરફથી આ સાતે સાત આગમ વાંચના એક સાથે એક જ વોટ્સઅપમાં અમે તમને મોકલશું કે આ સેશન વન, આ સેશન ટુ, આ સેશન થ્રી. તમારે, તમને એમ થયું હોય કે જે અનુબંધવાળી વાંચના હતી કે પ્રાય 100% લોકો એને ભૂલ્યા નથી, પણ આપણે ભૂલી જશું, તો આપણે ન ભૂલીએ એના માટે આપણા પાસે આ શ્રેષ્ઠ ટેકનોલોજી છે, એનો સદુપયોગ કરીએ. અને એ વ્યાખ્યાનો કદાચ સામાયિક લઈને નથી સાંભળી શકતા, પણ ઇરિયાવય કરી બાધા લઈ કે આ વ્યાખ્યાન 1.5 કલાકની આગમ વાતના હું સાંભળીશ ત્યારે શ્રુત સામાયિકમાં છું. ભલે સામાયિક નથી લીધું, પણ વારંવાર જો આ સાંભળશું, આ લખશું, આ વાંચશું, આ મમળાવશું, તો આપણા જીવનમાં મને એમ લાગે છે કે વારંવાર કશું કરવાની જરૂર નથી, એટલો માલ, એટલો મસાલો, એટલા આપણા જીવનના ઉત્થાન માટે આ આગમ વાતનામાં સાહેબે આપી દીધું છે. તમે બધા રત્નવર્લ્ડના જો મેમ્બર ન હો તો ખાસ થઈ જજો. શું પ્રોસિજર કરવું, કૌશિકભાઈને ખાસ તમે અહીંયા મળી લેજો. જે વડીલો આવ્યા છે એ કદાચ આનો યુઝ ન જાણતા હોય તો તમારા યુવાનો કે યુવતીઓને કહેજો કે અમને આ કરી આપો. આ કરવા જશે ને તો એ જે ઊંધું ચતું જુએ છે ને, ક્યાંક આ જોશે, આ સાંભળશે ને, તો એ કદાચ બંધ થઈ જશે. માટે ખાસ આ કરજો. અને છેલ્લી વાત, અધિકરણથી ઉપકરણ. મારો બિઝનેસ ઘણો ચાલુ છે, ઘણો એટલે આમ સોલિડ ચાલે છે. આજે એક વ્યક્તિ અહીંયા આવ્યું છે કે જેણે 20 વર્ષથી પોતાના અધિકરણને ઉપકરણમાં ટ્રાન્સફર કર્યું. આ આપણા આત્માની, આપણા મનની, આપણા સમાધિની, આપણા સુખની, આપણા હિતની, આપણા કલ્યાણની બધી જ ચિંતા કરી શકે છે. પણ એ જે સામર્થ્ય સાહેબે કીધું કાલે, જે શક્તિ જોઈએ શરીરમાં, હાડકાં મજબૂત જોઈએ, શરીર સારું જોઈએ, રોગ વગરનું જોઈએ, એ આપણને ભાવ આરોગ્ય જે આપે છે, પણ એમનું દ્રવ્ય આરોગ્ય જે 20 વર્ષથી અસ્ખલિતપણે જે અમદાવાદના ડૉક્ટર જે સુનિલભાઈ મહેતા MD ફિઝિશિયન વર્લ્ડમાં સાહેબ ક્યાંય પણ હોય એ ભાઈ આવી જાય, એ ડૉક્ટર સાહેબ આવી જાય. આજે વહેલી સવારે સાહેબને ડૉક્ટર સાહેબને ચેકિંગ કરવા માટે, સાહેબના એક શિષ્યનું સારું નથી થતું, એમની ચેકિંગ કરવા માટે અમારી અમદાવાદની જે વૈયાવચ ટીમ છે, સાહેબના, સાહેબની પ્રેરણાથી જે ચાલે છે, પૌરવભાઈ, સિદ્ધાર્થભાઈ, મિતેશભાઈ, આ બધાના એ મિત્ર અને સુનિલભાઈ અહીંયા પધાર્યા છે. અનુમોદના વિજય સુનિલભાઈ. રાજશ્રી ફામ પ્રમોદભાઈની આખી ટીમ, પ્રમોદભાઈનો સંઘ જ્યાં ઉતર્યો હતો એ રાજશ્રી ફામ, મનીષભાઈ ચોપડા, એમનું પણ ખૂબ 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 ધન્યવાદ કરીએ છીએ. જેમ આ ડોક્ટર સાહેબે અધિકરણને ઉપકરણ બનાવ્યું, એમ કાલે એક ભાઈ મળ્યા કે મારો તો વિઝાનો બિઝનેસ છે, ફોરેન જવું હોય ને, વિઝા જોઈએ ને, તો કે એને કેમ ઉપકરણ બનાવાય, સારું થયું એણે મને પૂછ્યું. એટલે તમને બધાને કહી દઉં, જેને સાહેબના પદાર્થોની શાસન પ્રભાવના કરવા ફોરેન જવું હોય એના વિઝા ફ્રી થશે. ખાસ જલ્દી સાહેબ, ગઈકાલે સાહેબે એક વાત કરી, કેવા કેવા જીવો સાહેબથી પામે ને કેવું કેવું આમ ન વિચારી શકીએ, ન કલ્પી શકીએ, ન માની શકીએ એવું કરે. રાજકોટમાં સાહેબના પુસ્તકોનું જે વર્ષોથી વિતરણ સંભાળે છે એ આખી ટીમ, આખા સૌરાષ્ટ્રનો પુસ્તક મેળો લાગે 4 દિવસ, એ 4 દિવસના પુસ્તક મેળામાં સાહેબના 7000 પુસ્તકો ગોઠવ્યા અને એક બોર્ડ માર્યું કે જેને પણ, જેટલા પણ, જે પણ પુસ્તક લેવા હોય એની કિંમત નથી, તમારે જે રૂપી દો અને અમે 108 રૂપિયા આપશું તો લઈ જાઓ. અને પાછા એ રૂપિયા
જીવદયા ત્યાંની પાંજરાપોળમાં જશે આવી રીતે લખ્યું. હવે મારા જેવો હોય તો 7000 લઈ જાવે. ભાઈ નાખો, આના તો ઘણા રૂપિયા આવશે. તમે કીધું જ છે તો આપી દો ફ્રીમાં. પણ તમને કહું, એક ભાઈ આવ્યા કાઉન્ટર ઉપર, આમ હાથ મૂક્યો, આ 250 પુસ્તક મારા. હવે સાંભળજો, અને ચેકબુક કાઢી ઈ કે પૈસા તમારે ભરવાના, એક આંકડો ભરો, બે, ત્રણ, ચાર, પાંચ, છ, એ તમારી મરજી. આજે પણ આ શબ્દ પરમાત્માની શું તાકાત છે અને જીવો કેવું માને છે. આ 7000 પુસ્તકો પૂરા થઈ ગયા, લોકોમાં ગયા, આવા બે પુસ્તકનો સેટ, એક ગુજરાતી તમારા માટે અને તમારા ઘરમાં ઇંગ્લિશ જ છે. બધા જે ગુજરાતી પ્રાય છે ને, હમણાં તમને વાત કરું, આપણા એક સાધ્વીજી ભગવાન ગુરુદેવની પ્રેરણાથી આ પ્રમોદભાઈના દીકરી મહારાજ ધ્યાન નિધિ મહારાજ સાહેબ, એમણે એક ઇંગ્લિશ બુક બહાર પાડી છે, ચાર્જર. એક જ બેઠકે આખી બુક મેં વાંચી. અને આજે મેં જઈને મજાક કરી કે તમારે જિંદગીભર ગુજરાતી લખવું નહીં, તો મને સંવેગ દીદી મહારાજ સાહેબ કે એને ગુજરાતી આવડતું જ નથી. મેં કીધું બહુ સારું, ખાસ આ ચાર્જર વાંચજો, યંગ છોકરા છોકરીઓને તમારા ઘરમાં હોય તો આપજો. આવું જ એક સિક્રેટ ઓફ ધ ડે ઇંગ્લિશ અને ભક્તિ તારી મસ્તી ન્યારી, આ બે પુસ્તકનો સેટ માત્ર 100-150 સેટ છે, 50 રૂપિયામાં બહાર તમને મળશે. ખાસ લઈ જવા માટે વિનંતી. બોલો ઉનમીએ ભાવે શ્રી આગમ ગ્રંથને, જેમાં શોભે છે પ્રભુજીની વાણી, કરે હર્ષનાણી આગમ નમો ભાવે. નમીએ ભાવે શ્રી આગમ. ગુરુદેવનો આજે સમય વધારે નહીં લેતા, એક એક કડી હું બધા સાથે જ લઈએ છીએ, એટલે હું જીલાવું તમે જીલો એવી રીતે નહીં, બધા સાથે મળીને ગાઈએ. શાસ્ત્રો કેસર બધા સિંહ પર ગાજતા, એની તાળે પાપો ભાગે, દોષો બધા નાશે આગમ. સાથે આગમ નમો.
ઇમેણ ચિવ જુજાઈ કિંમતે જુજેણ બજ્જો. આગમ વાતનાનો છેલ્લો દિવસ. બહુ સરસ વાત, લડવું જ હોય અંદર મારા સાથે લડી લે, બાર મારા સાથે લડીને તું શું કરીશ. આ છે સૂત્રનો અર્થ. એનું થોડું બેકગ્રાઉન્ડ કહી દઉં. શરીર કરતાં મન વધારે તાકાતવાળું છે એ તો આપણે આટલા વર્ષોથી અનુભવીએ છીએ. રોજ પાંચે ઇન્દ્રિય જે ચીજ ઉપર સંમતિ મૂકી દે એની ઉપર મન જો સહી નથી કરતું, પાંચે ઇન્દ્રિયની નિર્ણય ખતમ થઈ જાય છે. ખાલી નાનકડી વાત કરી દઉં. આંખેથી કેરી જોઈ, હાથેથી સ્પર્શ કર્યો, આંખને કેરી ગમી, સ્પર્શને કેરીનો સ્પર્શ મુલાયમ લાગ્યો, ગમ્યો, લારીમાંથી કેરી લઈને નાકે લગાડી, નાકે હા પાડી, શાકવાળાએ કેરી કર્યા, કાનને ગમ્યો, કેરી કાપીને તમે જીભે મૂકી, કેરી સ્વાદિષ્ટ હતી. પાંચ ઇન્દ્રિય જે કેરી ઉપર સંમતિ આપી અને એ કેરી જ વાપરતા તમને બજારમાં 50 લાખના લોસના સમાચાર મળ્યા, તમે કેરી છોડી દીધી. શા માટે આવું થયું? પાંચે પાંચ ઇન્દ્રિય જે ચીજને હા પાડે એ ચીજનો ત્યાગ આપણે કેમ કર્યો? કોણ કેમ કર્યો? મને ના પાડી. આજે એક અતિ ગંભીર વાત સાધના માર્ગમાં પ્રવેશ કરતા હું ને તમે સમજી રાખીએ. શરીર કરતાં મન તાકાતવાળું છે એ તો અનુભવ અનંત કાળમાં કર્યો, મન કરતાં આત્મા તાકાતવાળો છે આ અનુભવ હવે આપણે કરવાનો છે. મારી વાસના ગમે તેટલી મનનો વિષય છે. અને એક વાત અહીંયા બેઠેલા બધાને કહી દઉં, તમારી ડાયરીમાં લખી નાખજો, દોષ બધા જ મનના છે, ગુણ બધા આત્માના છે, એક પણ દોષ આત્માનો નથી. રિપીટ કહી દઉં, વિકાર મનનો દોષ છે, વાસના મનનો દોષ છે, લોભ મનનો દોષ છે, ઈર્ષા મનનો દોષ છે. આત્મા નિર્વિકારી છે, આત્મા ઉપશાંત છે, આત્મા પવિત્ર છે. એક ગંભીર વાત, આ દુનિયામાં જેટલા પણ દોષો આપણા જીવનમાં આપણને દેખાય છે બધા મનના છે, અને ગુણ જેટલા પણ છે બધા આત્માના છે. હવે તમને પૂછી લઉં, શરીરની સામે જો મન જીતતું હોય તો મનની સામે આત્મા કેમ નથી જીતતો? એનું કારણ આપણે પકડો. મારે તમને પૂછ્યું છે છેલ્લી આગમ વાતના, શા માટે આપણે આત્માને જીતાડતા નથી? જેના સ્વભાવમાં કોઈ પાપ દોષ છે જ નહીં. છેલ્લી આગમ વાતનામાં તમારા તરફથી કોઈ પણ પ્રશ્ન આવે તો મને ગમશે. દોષ બધા મનના અને ગુણ બધા જ આત્માના. દોષ બધા જ નિર્બળ, ગુણ બધા જ તાકાતવાળા. આપણે ક્યાં ચૂક્યા? તમારા મનમાં શંકા કેમ નથી જાગતી? શા માટે રોજ રડવાનું? ગુરુદેવ, આંખમાં વિકાર ખૂબ છે, મનમાં ઈર્ષા ખૂબ છે, સુકામ પણ સુકામ. પાંચ ઇન્દ્રિય ભેગી થઈને જે નિર્ણય કરે એમને મન કેન્સલ કરી શકે તો મન ગમે તેટલો નિર્ણય કરે આત્મા કેન્સલ કરી શકે છે. મારે કેવું છે કેમ નથી આવ્યું એનું બે કારણ હોઈ શકે. વિકાર તમને ગમે છે, વિકાર તમને ખરાબ નથી લાગ્યા, માટે તમે આત્માને કામે નથી લગાડ્યો. સીધી વાત છે ને? સીધી વાત છે ને? બધા દોષો પ્રત્યે આપણને પ્રેમ છે, માટે ગુણની આપણે ઇમ્પ્લિમેન્ટ આત્મીમાં પ્રયાસ કર્યો જ નથી. તમને ખબર છે, ચોરનો સૌથી વધારે દુશ્મન કોણ? પ્રકાશ. ચોરનો મિત્ર નરેશભાઈ કોણ? અંધકાર.
એને ખબર છે કે મારી બધી કાર્યવાહી અંધકારમાં ચાલે, પ્રકાશ થાય એટલે તો વાત પૂરી થઈ, અમારો ધંધો ખલાસ થઈ જાય. જેમ ચોરને અંધકાર ગમતો નથી, એમ મનને આત્મા આગળ આવે એ ક્યારેય ગમતું જ નથી. શું થયું? કરતા શેનો, શેનો કરતા? કઈ જગ્યાએ વાંચ્યું? શેનો પણ, શેનો? કર્મનો કરતા, દોષનો નહીં. ના, એ હા, એ નિર્ણય મારે કરવાનો છે ને. સંસારી આત્મા તો પોતે કંઈક તો કરશે ને, એટલા માટે તો રખડ્યા છીએ આપણે. સિદ્ધના જીવોને તમે શું કરશો? આત્મા છે, આત્મા નિત્ય છે. તમે કર્તા શબ્દ પકડ્યો, કર્તાની આગળ કયો શબ્દ છે? ષડ્દ્રવ્ય ષડસ્થાનમાં ખ્યાલ છે તમને? ઓકે, પતી ગયું. આત્મા કરતા છે એટલે શેનો? કર્મનો કરતા છે. એટલે કર્મ મેં પોતે સમજણપૂર્વક બાંધ્યા છે, કોઈ મને સામી ચડીને એક પણ કર્મ ચોંટ્યા નથી. તમે સમજી નાખો. તમે રસ્તામાં કપડું તેલવાળું લઈને ચાલ્યા માટે કપડામાં રહેલી ધૂળ તમને ચોંટી. ધૂળને ચોંટવામાં રસ નહોતો, પણ તમારા તેલવાળા કપડાએ ધૂળને ખેંચી. અહીંયા બેઠેલા તમને કદાચ ખબર નહીં તો કહી દઉં કે સિદ્ધ શિલામાં પણ કારમર વર્ગણા છે. તમને ખ્યાલ છે? થોડી બમ્પર નહીં જાય ને તો થોડી વાત કહી દઉં, નહીં ખ્યાલ આવે. સિદ્ધશિલામાં બધા મોક્ષના આત્માઓ ત્યાં બિરાજમાન છે, ત્યાં કારમણ વર્ગણા છે. એટલે અહીંયા મને જે ચોંટે છે ને બધું ત્યાં પણ છે, બધું જ. મને સાતમી નરકમાં લઈ જાય એવી કારમ વર્ગણા જે અહીંયા છે ને, એ જ કારમ વર્ગણા સિદ્ધના જીવોમાં સિદ્ધશિલામાં પણ છે. શા માટે કોઈ સિદ્ધના જીવોને કારમ વર્ગણા ડિસ્ટર્બ નથી કરતી? જવાબ આપો. તમે બોલો. ન સમજાયું? જે કર્મ મને અહીંયા ચોટે છે કર્મ વૃગણા, એ બધી જ કર્મ વૃગણા સિદ્ધના જીવોમાં સિદ્ધ શિલામાં પણ ઠાંસી ઠાંસીને ભરી છે. પણ એક પણ સિદ્ધના જીવોને કર્મ વૃગણા ચોંટતી નથી, કારણ રાગદ્વેષ મુક્ત છે. કર્મ વૃગણા અને કર્મમાં કન્વર્ટ કરવાનું કામ આપણા પોતાના રાગદ્વેષ કરે છે. કર્મ વૃગણા ન્યુટ્રલ છે, એને આપણામાં રસ નથી. કન્સેપ્ટ એકદમ ક્લિયર. બધા દોષો મનના, એક પણ દોષ આત્માનો નહીં, કારણ કે આત્માના સ્વભાવમાં દોષ છે જ નહીં. દોષ અને કર્મમાં તફાવત તમને ખબર નથી. દોષ કર્મરૂપ કર્મ વર્ગણાને, કર્મ વર્ગણાને કર્મ રૂપે કન્વર્ટ કરવાનું કામ દોષ કરે છે. ફરી વાર, તપેલામાં રહેલો દૂધપાક, દૂધપાક જેને વિષ્ઠા કોણ બનાવે? તપેલામાં રહેલા દૂધપાકને વિષ્ઠા કોણ બનાવે? આપણે બનાવીએ, દૂધપાક નથી બનતો. બરાબર છે મિતેશ? બરાબર. દૂધપાક દૂધપાક જ હતો, પણ એ બીજે દિવસે વિષ્ઠામાં કન્વર્ટ કેમ થઈ ગયો? આપણે પેટમાં નાખ્યો અને પેટનો આ સ્વભાવ હતો. માટે કારમણ વર્ગણા કારમણ વર્ગણા જેવી જ છે, એ ક્યારેય કર્મરૂપે બનવા તૈયાર નથી. પણ તમે પોતે રાગદ્વેષ કરો ત્યારે કર્મ વૃગણા કર્મરૂપે કન્વર્ટ થઈ અને તમને હેરાન કરે છે. ખાલી તમને અહીંયા એક થોડો આમ ગમે એટલે વચ્ચે વાત કરી દઉં. સાચું બોલો. કોઈ પહેલાં તો તમને પૂછી લઉં, તમે ચાલતા ચાલતા પગમાં કાંટો વાગી જાય ત્યારે સુનિલ તમે શું બોલો કે ભાઈ કાંટો વાગ્યો? મારે તમને એટલું જ પૂછવું છે, કાંટો તમને વાગ્યો કે તમે કાંટાને વાગ્યા? નહીં, ગંભીર પ્રશ્ન. નરેશભાઈ શું? કાંટો તમને વાગ્યો કે તમે કાંટાને વાગ્યા? તો શું કામ કાંટાને ગાળ દો છો? કાંટો તો રોડ ઉપર એમને પડ્યો તો ચોંટીને ગઈ, તમારા પગમાં ઘૂસી નથી ગયો. તમે પગ કાંટા ઉપર મૂક્યો ત્યારે વાગ્યો ને. એટલે કાંટો તમને વાગ્યો કે કાંટાને તમે વાગ્યા? નહીં, બિલકુલ નહીં. સંયોગ કોને કર્યો? કાંટાએ તમારો કર્યો કે તમે કાંટાનો કર્યો? એનો મારો સંયોગ છે કે વાગતો જ નથી કાંઈ. હે, બરાબર છે ને? એટલે કાંટો વાગ્યો એ તમારી ભૂલના કારણે કે કાંટાના કારણે? ધેટ્સ ઓલ, વાત પૂરી થઈ ગઈ. એક પણ કર્મ કારમણ વૃગણા મને ચોંટવા માગતી નથી. રિપીટ.
અધ્યાત્મના જગતમાં જેને પ્રવેશ કર્યો, જેને કહી દઉં એક પણ કર્મ વગરના મને ચોંટવા માંગતી નથી જો હું રાગ દ્વેષ ન કરું તો. અનંત સિદ્ધ પરમાત્માને એક પણ કર્મ વગરના ચોંટતી નથી, કારણ કે રાગ દ્વેષ કરતા જ નથી. રસ્તામાં પડેલા એક પણ કાંટા આપણને વાગવા તૈયાર નથી જો આપણે એને સળી ન કરીએ તો. નરેશભાઈ બરાબર બેસી ગઈ વાત? મને હા નહીં પાડતા, બેઠી હોય તો જ કહેજો. શું આ દુનિયાના દરેક નિમિત્તો ખાલી 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 કાંટા છે એ હેરાન આપણને કરતા હોય, આપણે એને ટચ કરીએ છીએ માટે, બાકી એને કોઈ રસ નથી. પ્રશ્ન જ નથી. રાગદ્વેષ કરવા નથી પણ થઈ જાય છે, આવું તો સંભવિત જ નથી. શું કહ્યું? નસીબમાં કાંટો લાગવાનો જ હશે તો. આજ વાત વિપુલ પેમેન્ટ માટે કર, નસીબમાં પેમેન્ટ આપવાનું નહીં હોય તો કહ્યું. મારે તમને એ પૂછવું છે, તમે રોડ ઉપર જતા હો, કલ્પક રોડ ઉપર જતા જતા તારા હાથમાં કદાચ કરિયાત લીમડાનો રસ છે, મારે જુદું કેવું લીમડાનો રસ છે, અને રોડ ઉપર જતા હતા તમને ધક્કો લાગ્યો, અને તમારા ધક્કા કોકના ધક્કા લાગવાથી લીમડાનો રસ તમારા હાથમાંથી ઢોળાયો, સાચું બોલો, એનો ધક્કો લાગ્યો માટે લીમડાનો રસ ઢોળાયો કે તમારી આગળ લીમડાનો રસ હતો માટે ઢોળાયો? બરાબર છે, એટલે ધક્કો લાગ્યો માટે લીમડાનો રસ નથી ઢોળાયો ને મિતેશ? બરાબર છે, સાચું બોલો. આ જ વાટકામાં દૂધપાક હોત તો શું ઢોળાત? દૂધપાક. એટલે વાગ્યું શું એ મહત્વની વાત નથી, પણ તમારું જે ઢોળાયું એ શું, તમારી આગળ જે હતું એ ઢોળાયું એ પ્રગટ કોણે કર્યું? જે વાગ્યો એને. આમ તો હતું જ તમારી આગળ, પણ અંદરમાંથી દૂધપાક એટલા માટે નીકળ્યો કે તમારા વાટકામાં દૂધપાક હતો, અંદરમાંથી લીમડો એટલા માટે નીકળ્યો તમારા વાટકામાં લીમડો હતો. બરાબર છે, આપણને કોઈ જ્યારે ધક્કો મારે ને, આપણને કોઈ નડી જાય ને, ત્યારે આપણા મોઢામાંથી જે શબ્દ નીકળે ને એ નડ્યો માટે નથી નીકળ્યા, અંદર હતા માટે નીકળ્યા હતા. ખ્યાલ આવે તમને? ચંડકો શીખે ભગવાન મામીને ડંખ માર્યો છતાં પ્રભુના મોઢામાંથી બુજ્જ બુજ્જ ચંડકો શીખ. આવી ભયંકર, આટલો ભયંકર અત્યાચાર કરનારા પ્રત્યે પ્રભુના મોઢામાંથી પ્રેમના શબ્દ કેમ નીકળ્યા? ચંડકો શીખ ભટકાયો માટે નહીં, પ્રભુના અંતરમાં પ્રેમ જ હતો માટે પ્રેમ જ નીકળ્યો. આપણને કોઈ ભટકાય છે ત્યારે આપણામાંથી એ જ નીકળે છે જે આપણામાં હોય છે તે. સાચું બોલો, માનો છો? આ સાહેબ મારે તો ગરમ નહોતું થવું, એને મને ખૂબ ગરમ કર્યો. કોઈ ગરમ કરતું નથી તમને. નહીં, આ આગમ વાતનામાં મારે તમને છેક ડેપ સુધી લઈ જવા છે. આજે તમે એટલું માનો છો, ઘણા નમૂનમાં એમ છે, ભગવાનની મૂર્તિમાં દર્શન કર્યું તો નિર્વિકાર ભાવ જાગે, એમાં મૂર્તિનો ઉપકાર શું? ખ્યાલ આવે છે ને મારે શું કહેવું છે? સાચું બોલો, ભગવાન તો નિષ્ક્રિય છે ને, નિષ્ક્રિય નિરંજન નિરાકાર. બરાબર, એને એને જોવાથી આપણા મનમાં કોઈ ભાવ જાગી શકે નરેશભાઈ? હા બોલો કે ના બોલો, જલ્દી. હે, કઈ રીતે? એમને શું કર્યું? આપણા હૃદયમાં પેદા થયા? ફરીમાં નહીં જવાબ આપો. એ આપણા હૃદયમાં આવ્યા, સામે ચડીને આવ્યા મૂર્તિમાંથી પ્રગટ થઈને, અને એને આપણા મનમાં શું ભાવો જગાડ્યા? શું કહો છો? હે, પણ તમે યશ કોને આપશો? તમે ક્યારે એવું તો નથી કીધું કે ભગવાન તો નિરંજન નિરાકાર થઈ ગયા એટલે એ આપણામાં શું કરે? આજે એવરેજ માનસિકતા કઈ ખોપરી બાજુની આ ચાલી છે અત્યારે. સિદ્ધના જીવો મોક્ષમાં ગયા, અર્યન ઘાતી કર્મનો ક્ષય કરીને કેવળન પામ્યા, કેવળી તો વિતરાગ થઈ ગયા, અને વિતરાગ થઈ ગયા એટલે આપણી ઉપર કંઈ ઉપકાર કંઈ કરે નહીં આવી માન્યતા જૈન સંઘમાં કોણ જાણે ક્યાંથી ઘૂસી ગઈ છે. કેટલાય લોકોના મનમાં એમ થઈ ગયું છે ભગવાન આપણી ઉપર કોઈ ઉપકાર કરતા નથી, કારણ કે પરમાત્મા નિરંજન નિરાકાર છે. ખાલી બે જ મિનિટમાં વાત ચલાવી દઉં. નિરંજન નિરાકાર એવી પ્રભુની મૂર્તિ પણ મારા મનમાં જો કંઈ ન કરતી હોય તો, રસ્તા ઉપર તમે જતા હો અને કોઈ નગ્ન સ્ત્રીનું કોઈ સ્ટેચ્યુ હોય અને તમારા મનમાં વિકાર જાગતા હોય તો તમે એમ કહેશો એને કંઈ નથી કર્યું? તમારી આંખમાં વિકાર પેદા કરવામાં જો એ નિમિત્ત બની શકતી હોય તો શુભ ભાવ પેદા કરવામાં નિરંજન નિરાકાર એવા પરમાત્મા પણ બહુ મોટી તાકાત બની શકતા હોય છે.
ક્લિયર કન્સેપ્ટ? બસ આટલું તમને કહી દઉં, પછી આપણે આગળ ચાલીએ. પહેલી વાત એ છે કે પ્રભુ, શરીર કરતાં મારું મન તાકાતવાળું છે તો મન કરતાં પણ મારો આત્મા તાકાતવાળો છે. પ્રશ્ન એટલો છે, થોડો આત્મા મનની ઉપર હેવી થાય એટલે કામ થઈ ગયું તમારું. આખો સાધના માર્ગ આજે મારે તમને સમજાવવો છે. ચાર વિકલ્પ તમને કહી દઉં. મારા મનમાં જાગતી વાસના પ્રત્યે, મારા મનમાં જાગતા ક્રોધ પ્રત્યે મારે જો વાસનાને રવાના કરવી છે તો કયા રસ્તે રવાના કરું? અચ્છા અચ્છા સાધકો થાકી ગયા છે અને એમને પોતાને લાગે છે ગુરુદેવ અમારા વશની વાત નથી, આ તો થાકી જવાય છે, લોંગ પ્રોસેસ છે અને એટલી બધી લોંગ પ્રોસેસ કે ગુરુદેવ કેવી રીતે આમાં થવું? તો એક બે ત્રણ ચાર વિકલ્પ આપી દઉં. શ્રેષ્ઠ કોટીનો સફળ વિકલ્પ દોષને ખતમ કરવાનો કયો? નંબર એક, દોષ સાથે આપણે લડતા રહીએ, લડો. એનું પરિણામ, તમારી લડત શરૂ થાય એ પહેલાં કહી દઉં, એના પરિણામમાં તમારે હારવાનું પાકું છે. મનોવર્ગણાના ભૂતગલો એ મન છે. આઠ વર્ગણા છે, બેસી હવે આઠ વર્ગણા, ઔદારિક વૈકરી અહારક તેજસ ભાષા સાધ મન, મનોવર્ગણા પૂતગલ છે, આત્મા ચેતન તત્વ છે. આટલો બધો ફેર તમારા મનમાં પ્રશ્ન કેમ જાગ્યો ખબર ન પડી. મન તો પૂતગલ દ્રવ્ય છે, શરીર જેમ પૂતગલ દ્રવ્ય છે, મનોવર્ગણા પૂતગલ દ્રવ્ય છે, આત્મા તો ક્યાંય ઉપર છે, એને કાંઈ લેવા દેવા નથી આની. અરે પહેલો નંબર, ક્રોધ સામે લડશો હારી જશો. ક્રોધ ખતમ કરવો છે, ખતમ કરવો છે, નહીં થાય 100%. એટલા માટે નહીં થાય, અનંતકાળનું તમે એને બેકિંગ આપ્યું છે. જેને મેં તગડે બાદ બને, તમને ખબર, અહીંયા બેઠેલા સુનિલ, 5 વર્ષથી કોઈ ભાડૂતને તે મકાન આપ્યું હોય તારું પોતાનું, ખાલી 5 વર્ષ, એને ખાલી કરતા 9ને જે પાણી ઉતરી જાય કે નહીં? 5 વર્ષ સુધી તમે તમારા મકાનમાં કોઈને ભાડે રાખ્યો હોય અને પછી તમે એનો દોષ ખાલી કર, પાણી ઉતારી નાખે અને કદાચ તમારે નાઈ નાખવું પડે, આ ખાલી નહીં થાય. 5 વર્ષ સુધી તમને કોઈને ભાડે આપેલું ઘર ખાલી ન કરે. અનંતકાળથી આપણે આ કસાયોને આપણું ઘર ભાડે આપ્યું છે, ખાલી કરશે એમને? વાસના સામે લડશો નહીં, થાકી જશો. મારી આંખને નિર્વિકારી બનાવી થાકી જ જશો, થાકી નહીં જાઓ, હારી જશો. એક પણ આત્મા લડીને જીત્યો નથી. મારે વાત તમને કરવી છે, જીતવું છે ને છતાં વગર લડે જીતવું છે. બહારની દુનિયામાં કોઈ અલગ રીતે જીતી શકાતું છે, આભ્યંતર જગતની યુદ્ધ અલગ ટાઈપનું છે. તમે માનો છો મુનિ જીવનમાં મેં અત્યારે ટક્યા છે, રોજ લડતા નહીં, કેટલા ટાઈમ તમે કોઈ પણ યુદ્ધ, નરેશભાઈ લાંબુ ચાલે, સુનિલ ચાલે, મહાભારતનું યુદ્ધ ખાલી 18 દિવસમાં, ભલે ગમે તેવું કાતિલ યુદ્ધ હતું, બટ ધેટ વોઝ ધ એન્ડ. તમે એમ કહો છો કે દીક્ષા લીધા ત્યારથી આખી જિંદગી લડતા જ રહીએ ને છતાં પ્રસન્ન રહીએ, લડવામાં પ્રસન્નતા, યુદ્ધના મેદાનમાં પ્રસન્નતા કેવી રીતે લાવવાની? કાપા કાપી ચાલતી હોય, લોહી નીકળતું હોય, જ્યાં મરવાનો ડર લાગતો હોય, એમાં પ્રસન્નતા કેથી લાવવાની? વી આર હેપી, તમે માનો લડીએ છીએ રોજ. ગોચરીમાં મીઠાઈ આવેલી શું રોજ લડીએ? છોડી દો, છોડી દો, છોડી દો, ત્યાગની ના નથી, લડવાની વાત નથી. અહીંયા બેઠેલા તમને બધાને કહું, સાધના માર્ગની પહેલી શરત, દોષ સામે લડવાથી તમે જીતી નહીં શકો. બેસે છે મગજમાં, ખૂબ લડ્યા છે ને આટલા વર્ષો સુધી, આપણે લડતા જ આવ્યા છીએ, ઘણા નથી કહેતા સાહેબ, ખબર નથી પડતી ક્યાં સુધી આ ચાલશે, બહુ મહેનત કરું છું. અહીંયા તો લગભગ ઘણાની ફરિયાદ હશે, સાહેબ ક્રોધથી બચવાની બહુ મહેનત કરું છું. મારા સાહેબ હમણાં કીધું ને, શું કીધું કે ભાઈ, રાગદ્વેષ કરતા નથી, થઈ જાય છે, બરાબર છે? આ કેમ, લડીને તમે થાકી જશો, તમે નથી જ કરવા, નથી જ કરવા, નથી જ કરવા, નહીં ફાવો તમે. રાગદ્વેષને ખતમ કરવા છે અને છતાં લડ્યા વિના ખતમ કરવા છે, એ રસ્તો દેખાડી દઉં તમને. નંબર એક,
કોઈ પણ દોષ લડવાથી જીતી નહીં શકાય. નંબર બે, કોઈ પણ દોષના શરણે જવાથી જીતી નહીં શકાય, તમારી પથારી ફેરવી નાખશે. શરણ એટલે ખબર છે ને શું? ક્રોધ છે તો છે, વાસના છે તો છે, લોભ છે તો છે, આમાંથી કાંઈ થાય એવું નથી. ચાલો સ્વીકારી લો શરણ, મરી ગયા. લડવાથી ઠેકાણું 100% નહીં પડે. શરણે જવાથી તમારી પથારી ફેરવી નાખશે. બીજો વિકલ્પ પણ મારે અને તમારે માટે નકામો છે. ત્રીજો વિકલ્પ એને મિત્ર બનાવો, મારી નાખશે. વાસનાને તમે મિત્ર બનાવો, ક્રોધની ત્યાં સાથે તમે દોસ્તી કરો, રેવડી દાણાદાણ કરીને તમને ખતમ કરી નાખે તો શું કરવું? લડવાથી જીતાય નહીં, સરેન્ડર થવાથી જીતાય નહીં, મિત્ર બનાવવાથી જીતાય નહીં. ત્રણ રસ્તે જે પણ ગયા એ અધ્યાત્મ જગતમાં થાકી જવાના છે. એક જ વિકલ્પ છે, દોષની સામે ગુણ લાવી દો, દોષ ગયા. આજ વાત મેં જે તમને દોષની વાત કરીને એ દોષની સામે તમે અંધકારને મૂકી દો. અંધકાર રણ નરેશભાઈ, અંધારું મારા ઘરમાં જોઈતું નથી, હું લડીને દૂર કરી શકું ખરો, લડીને ફાઇટિંગ કરીને, કંઈ તલવાર બલવાર લઈને, એમ જ રહે ને અંધારું. ઘરમાં રહેલા અંધારાને તમે દૂર કરવા માટેના શરણે જાઓ. દોષ જાને યાર, અન્યથા શરણમ નાસ્તી બોલો છો ને ભગવાનને, એમ દોષને બોલો તારા શરણે છું. જાય અંધકાર? નહીં. મૈત્રી કરો તો જાય? નહીં. એક જ વિકલ્પ, પ્રકાશ લાવો, અંધકાર ગયો. લડવાથી, મૈત્રી કરવાથી, શરણે જવાથી એક પણ દોષ જવાનો નથી. દોષની સામે તમે ગુણ લાવી દો. આ પ્રેક્ટિકલ તમને કહી દઉં, ચંડકો શીખ ને ક્રોધ ભગવાન રવાના કરવામાં સફળ થયા. ચંડકો શીખના ક્રોધને ભગવાન ટેકલ કરી શક્યા, કારણ કે તારા ક્રોધને ખલાસ કરી નાખીશ નહીં પ્રભુએ, એવી કરુણા, એવી કરુણા, એવી કરુણા. ચંડકો શીખના ક્રોધની સામે પ્રભુ લડ્યા, અને ચંડકો શીખ પણ, ચંડકો શીખ સાચું બોલો, ચંડકો શીખ પોતાના ક્રોધને રવાના કરી શક્યો, એમાંનો ક્રોધથી લડીને? બિલકુલ નહીં, બિલકુલ નહીં. મારે કહેવું છે, આ લોજિક તમારા બધાના મનમાં બેઠું છે. જે પણ આત્મા ઈચ્છે છે કે આંખની વાસના ખલાસ, ક્રોધ કરવો જ નથી સાહેબ, લોભના રસ્તે જવું જ નથી. થાકીને લોભ થઈ જશો ને છેલ્લે તમે કહેશો કે ગુરુદેવ આખી જિંદગી બેકાર ગઈ, ક્રોધની સામે રોજ લડતો રહ્યો, રોજ ભગવાન આગળ પ્રાર્થના કરી પણ ક્રોધ ગયો નહીં, એઝ ઇટ ઇઝ રહ્યો. કારણ કે અંધકારને દૂર કરવાની ટેકનિક તમારા ખ્યાલમાં નહોતી. તમે લડ્યા, તમે શરણે ગયા, તમે મૈત્રી જમાવી. એક જ કામ કરવાનું હતું, પ્રકાશ લાવો, અંધકાર ગયો. ખાલી પેલા આટલી વાત તમે કરો, તમે દોષને ખરેખર કાઢવા માંગો છો, તમને પરિવાર સિન્સિયર, નો કોમેન્ટ, તમને ખરેખર લાગે છે કે ગુરુદેવ વાસના ખતમ કરી નાખવી છે, આ રોજની રામાયણ શું ગુરુદેવ? તમને ગંભીરતાથી પૂછવું છે. મારે આ સભામાં બેઠેલા આગમ વાતનામાં આવેલા બધા જ ભાગ્યશાળીને છોટો નાનો પ્રશ્ન, દોષનો ત્રાસ છે? નહીં ને, દોષની અકળામણ નથી ને તમને? મને આ ટેબલ ઉપર હાથ રાખીને કહો,
તમને ખરેખર કયો દોષ સતાવે છે, એટલે અકળામણ તમે ઊંઘ બગાડી નાખે, તમે રાતના સૂતા હોવ ને ત્યારે તમારે આ દોષ યાદ આવે અને તમારી આંખમાંથી આંસુના ટીપા પડી જાય. ભગવાન, 50-50 વર્ષથી તારા દેરાસરમાં આવું, તને દર્શન કરું, સ્તુતિઓ કરું, હજી આંખના વિકાર, સાચું બોલો, દોષના કારણે રાતના આંસુના બે ટીપા પડી ગયા હોય એવી રાત આજ સુધીમાં કેટલી ગઈ? હું તમને દોષથી મુક્ત થવાના રસ્તા દેખાડું છું, પણ તમે કહો કે અકળાઈ ગયા છીએ સાહેબ. હવે તમે મને એમ કહો, એવો એક દોષ દેખાડી દો કે જેના કારણે તમે લિટરલી અંદરથી અકળાઈ ચૂક્યા છો, આ રવાના કરી જ દેવો છો ગુરુદેવ. આટલી મોટી આગમ વાચનામાં આવેલા ભાગ્યશાળીઓને ખાલી પ્રશ્ન, કયો દોષ સુવા દેતો નથી તમને, કયું દુઃખ સુવા દેતો નથી, તો અનુભવ ઘણા છે એટલે એની ચર્ચા નથી કરતો. કયો દોષ જીવનમાં તમને લોહી પાણી એકરે સુવા દેતો નથી તમને? જો એ તમને અકળામણ ન હોય તો હું તમને આ બધી ગમે તેટલું વિવેચન કરી શું કરશો? તમે અંધકાર સાથે દોસ્તી જ જમાવીને બેઠા છો અને હું પ્રકાશના ગમે તેટલા ગુણગાન ગાઉં, તમે કહેશો વી આર હેપી વિથ ધીસ સિચ્યુએશન. કદાચ તમે સાંભળ્યું છે, પણ બહુ 3 મિનિટ લઈશ અને પ્રકરણ પૂરું કરું. બાપજી માના ભદ્રંગ સુમાનું નામ સાંભળ્યું છે? કાળ કરી ગયા. આ એમને પોતે મને બેસાડીને કરેલી કથા. રત્નસમાં એક સમય જિંદગીમાં આવ્યો કે 10 વર્ષ સુધી એક પણ આંબેલ ન થયું. આંબેલનું પચખાણ લેવા માટે 8 વર્ષનો બાબો આવે, પચખાણ આપો, પણ બાબો રિટર્ન થાય ને ત્યારે આંખમાંથી આંસુ જાય. એક 8 વર્ષનો બાબો આંબેલ કરી શકે અને મુનિજીમાં હું કાંઈ ન કરી શકું. રત્નસમાં 10 વર્ષ સુધી આંબેલના તપસ્વીના દર્શન કરીને રડ્યો છું. અને એક દિવસ જગવલ્લભ પાર્શનાથ ભગવાનના દેરાસર અમદાવાદમાં મેઘસુરીમાં સાથે 14મો દિવસ ચૈતન્ય કર્યા પછી ઇચકારી ભગવાન પસાર કરી પછકાણને આદેશ દીધી. ભદ્રંગસમાં કેવું તે મુનિ હતો અને મેઘસુરીમાં પાછળ જોયું, ભદ્રંગર પછકાણ શેનું આપું, આપને ઠીક લાગે તે આંબેલ આપું, આપી દો. 10 વર્ષ સુધી આંબેલ ન કરવા પાછળ રડી રડીને આંખ સુજાડી દીધી હતી. આંબેલનું પછકાણ આપ્યા પછી બહાર નીકળ્યા પછી મેઘસુમાં પૂછ્યું, ભદ્રંકર આંબેલ થશે? આપે આપ્યું છે ને પછકાણ, વધુમાં વધુ શું થવાનું? સૂઈ રહીશ, માથું દુખશે, પેટ દુખશે, બીજું કલામો નહીં થાય. અને રત્નસુમાં બપોરનું ભડીરણ સરસ થયું, સાંજના સ્ફૂર્તિ સારી, પ્રતિક્રમણ ઊભા ઊભા થયું, આખો દિવસ સ્વાધ્યાય સરસ થયો. અને મનમાં નક્કી કર્યું, આવતીકાલે સવારના પણ આવી જ સ્ફૂર્તિ રહે અમેલ ચાલુ રાખીશ. 10 વર્ષના આંસુ અને એમને આંબેલ ચાલુ રાખ્યું. બીજું આંબેલ પછકાણ લેવા ગયા. સાહેબ, આપે ભગવાનની સન્મુખ કઈ મંગળ ચોકડી આપે આપ્યું છે આંબેલનું પછકાણ, એટલું સરસ થયું 10 વર્ષે, આજે બીજું આંબેલ આપી દો, થશે, આપની કૃપા થશે. બીજું કર્યું, ત્રીજું કર્યું, ચોથું કર્યું, પાંચમું કર્યું, બટ ટૂંકમાં પતાવી દઉં, 514 આંબેલ કર્યા પછી પારણું કર્યું. તમે ક્યારે પણ રડ્યા છો આવી આરસિંગના પાછળ? તમે હસતા હસતા એમ કહો કે સાહેબ ક્રોધ કેવી રીતે રવાના થાય, હસતા હસતા એમ કહો સાહેબ આંખના વિકાર કેવી રીતે ખલાસ થાય, તમે રડીને ઓસીકું ભીનું કર્યું છે ક્યારે કે પ્રભુ આ શું? પણ બબ્બે તંતન 4-4 દીકરાના મા બાપ બન્યા પછી હજી આંખ સ્ત્રી જોવા માગે એટલે ભગવાન હું છું કોણ? રડ્યા ક્યાં નહીં તમે? અનંત કાળથી જે દોષ સાથે તમે દોસ્તી જમાવી છે, દોષ ખાલી વાતો કરવાથી રવાના થઈ જાય. ની આગમ વાતમાં મારે તમારી આગળ જવાબ જોઈએ છે.
કયા દોસ્તનો તમને લિટરલી ત્રાસ છે, કોઈને કહેવા માટેની અંદરથી અકળામણ છે, ભગવાન થાકી ગયો આનાથી, અને આ દોષ લઈને આવતા જન્મમાં જઈશ તો ભગવાન મારું થશે શું પણ એમ. બોલો સુનીને, આ સભામાં બેઠેલાને મારી ખુલ્લી ઓફર, એક દોષ તમે એવો દેખાડો કે જે તમને લિટરલી નથી ગમતો, અકળામણનો પાર નથી. ₹10 લાખ દંડ લઈ લે, તું નક્કી કરી દે જે દિવસે રાત્રિ ભોજન થાય અને બીજે દિવસે ₹10 લાખ પેનલ્ટી ભરીશ, તું મને જવાબ આપજે નથી છૂટતું. છે તૈયારી? વોટ યુ આર રેડી ટુ પે ફોર? અનંત કાળના દોષને રવાના કરો, તમે આમ આમ હસતા હસતા રવાના થઈ જશે. 10 વર્ષ સુધી આચાર્ય ભગવંતી આંસુ પડે છે લોહીના રત્ન સમાન. તમે કલ્પી શકો છો સિદ્ધાર્થ, 8 વર્ષનો બાબો થાય અને રડતો તો ભદ્રંગસ માગે, આમ ઝૂકી પડું, નમસ્કાર રડવાની વાત નહીં, આમ લિટરલી મને કે નમસ્કાર, કોઈ જોઈ ન જાય. અને એક દિવસ એક મહાત્મા જોઈ ગયા તો મને પૂછ્યું, ભદ્રંગસ તમે કોને પગે લાગો? ઓલા બાબાને, 8 વર્ષના બાબાને. એ આંબેલ કરી શકે છે, હું કરી કેમ નથી? શું સંસ્થા રડ્યા છો તમે ક્યારે આવી રીતે? 10 વર્ષમાં આંસુની મૂડી ઉપર 514 આંબેલ અને વર્ધમાન તપની 100 ઓળી પૂરી. ખાલી વાતો કરવાની છે કે દોષ મને સતાવે, ગુરુદેવ ક્રોધ સતાવે, ચાલતા ચાલતા તમે વાતો કરો, મને ક્રોધ સતાવે છે, મને વાસના સતાવે છે. જરા પણ તમે બ્રહ્મા રહેતાની લડીને મૈત્રી કરીને શરણે જઈને એક પણ દોષને તમે જીતી નહીં શકો. ગુણને લાવો, દોષ ગયો. ફરી કહી દઉં, ક્રોધને દૂર કરવો છે, પ્રેમ ઊભો કરો, ક્રોધ ગયો. આજ સુધીમાં કોઈ પણ માતાને કહેવું પડ્યું છે ખરું કે તારા બાબાની હિંસા નહીં કરતી? કેમ કેમ બાબાને, બાબાને માટે માતાને ક્યારેય કહેવું નથી પડ્યું હિંસા નહીં કરતી? તારા બાબાનું ખૂન, અરે તમારી, અરે મારા મારી એ ચડી જાય, મારો બાબો છે, શું વાત કરો તમે? કેમ બાબા પ્રત્યેના ક્રોધથી બચાવવાની પ્રેરણા માને નથી કરવી પડતી? માં પ્રેમથી ભરેલી છે, જ્યાં પ્રેમ ત્યાં ક્રોધ કેવી રીતે? સાચું બોલું, હું તમને પૂછી લઉં, તમે ક્રોધને રવાના કરવા માગો છો કે પ્રેમને વધારવા માગો છો? મને તમે લિટરલી જવાબ આપો. તમે ક્રોધને ઓછો કરવા માગો છો કે પ્રેમને વધારવા માગો છો? નરેશભાઈ વાતો કરવાથી કહીને સીધો જવાબ, તમે ક્રોધને ઓછો કરવા માગો છો કે તમે પ્રેમને વધારવા માગો છો? પહેલામાં તમને સફળતા 100% નથી મળવાની, બીજામાં 100% સફળતા. જવાબ જોઈએ તમારી આગળ. ખાલી હું તો કહું છું, પહેલી અકળામણ, પછી બીજી બધી વાત પછી કરો. તમને તમારી રાતની 2 મિનિટની પણ ઊંઘ કોક દોષના કારણે બગડી હોય, એવો દોષ કયો? પગમાં એક કાંટો લબકાર મારતો ને તો ઊંઘ નથી આવતી. તમને કહી દઉં, પગમાં એક કાંટો લબકાર મારે ને ઊંઘ ના આવે. અનંત દોષો સાથે આપણે ઘસ ઘસાટ સૂઈ શકીએ છીએ. કોઈ કોઈ દોષનો લબકારો લાગ્યો તમને? આજે ઘરેથી દિરાસર જવા નીકળ્યો, હાથમાં થાળ, અષ્ટપ્રકારની પૂજા એની સામગ્રી એને લઈને એક 25 વર્ષની સુશ્રાવિકા જતી હતી. ભગવાન એને જોઈને પણ આંખમાં વિકાર, હું ક્યાં છું? આના માટે પણ તમે 2 મિનિટ રડ્યા હોય એવો કોઈ પ્રસંગ હોય તો બોલો.
ત્રણ સ્ટેપ બતાવી દેવાના. અધ્યાત્મના માર્ગે પ્રવેશ કરવાની પહેલી શરત દોષ ત્રાસ. ધીસ ઇઝ ધ ફાઉન્ડેશન. દોષનો ત્રાસ, ત્રાસ તમે ત્રાસ સમજો ને, ત્રાસ એટલે અકળામણ દૂર કરી શકો ન કરી શકો પછીની વાત. પ્રમોદભાઈ ત્રાસ બરાબર સુની, મંદીનો ત્રાસ છે તે દાખલા તરીકે, દૂર થાય ન થાય પછી, પણ ગુરુદેવ વી આર નોટ રેડી ટુ બી એડજસ્ટ, કંઈ થતું નથી. ઘણીવાર આવો ધોધમાર વરસાદ પડતો હોય ને વાતાવરણ થોડું આમ તમને લાગે ગુરુદેવ મજા નથી, હમણાં શું કરી કાંઈ નથી શકતા, પણ અંદરનું ફિલિંગ ચોક્કસ ગુરુદેવ મૂળ નથી, આઉટ થઈ ગયું. તમે મને ખાલી એટલું કીધું દોસ્તનો ત્રાસ છે. તો આ પછી આ બધું શેને માટે છે? આ અપુનર્બંધક દશા, સમ્યક દર્શન, બધું આગળની બધી વાતો, તો આ શેના માટે? પછી ભલે હું ચોથા દિવસે પણ તમને મજાક માટે નહીં, તમને ખરેખર પૂછું છું, તમે શું સાંભળવા શું આવ્યા છો? તમને ખ્યાલ છે સંપૂર્ણ છદ્મસ્તપણામાં ગૌતમ સ્વામીને એક જ ત્રાસ હતો, કયો? પ્રભુ મને કેવળ જ્ઞાન ક્યાં? એમને મહાવીર આગળ દીક્ષા લીધી ત્યારથી કેવળ જ્ઞાન પામ્યા સુધી કોઈ ફરિયાદ નથી કરી. 1500 તાપસને કેવળ જ્ઞાન થઈ ગયું અને બધાને સમોસણમાં લઈને આવ્યા, ને 15 તો તાપસ કેવડીની પ્રસાદામાં જ્યારે જતા હતા ગૌતમે રોક્યા છે, રોક્યા છે, તમારે ત્યાં નથી જવાનું. અને પ્રભુએ કીધું ગૌતમ કેવડીની આશા તો નહીં કરતું, ઉભા રહી ગયા છે પ્રભુ આ બધાને કેવળ ન, મને ક્યારે કેવળ ન. જે દિવસે મારું નિર્વાણ એ દિવસે તારું કેવળ જ્ઞાન. ગુરુદેવ મારો લોભ ક્યારે ઓછો થશે? પ્લીઝ કોમેન્ટ નહીં. તમે ઘણા પૂછો છો સાહેબ આ મંદી ક્યારે ઓછી થશે, કેમ પૂછવાનું મન નથી સાહેબ આ લોભ ક્યારે ઘટશે? અહીંયા બેઠેલા વિક્રમ છે, આ ગ્રાઉન્ડ દોષનો ત્રાસ, એકાદ દોષ એ નિષ્ફળતાનો ત્રાસ છે, દોષનો ત્રાસ નથી, નિષ્ફળતાનું દુઃખ છે, દોષનું દુઃખ નથી. હે નહીં, નહીં બિલકુલ નહીં, ત્રાસ નહીં લાગે ત્યાં સુધી દોષ રવાના નહીં થાય 101%. ધીસ ઇઝ ધ 100% ફાઉન્ડેશન યુ મસ્ટ હેવ. તમે દોષ રવાના નહીં કરી શકો, પ્રભુ કે જે માફ, પણ દોષ તને જો અકળાવતો પણ નથી, તારું એની અરે ટ્યુનિંગ બેસી ગયું છે, પછી તો કાઢવાની વાત જ ક્યાં આવે છે? તમને લોક ગમે, તમને વાસના ગમે, તમને બધું જ ગમે, ને તમે ખાલી વાતો કરો કે સાહેબ આમ છોડી દો વાત. ધીસ ઇઝ ધ સમ્યક દર્શનની ભૂમિકા, દોષ ત્રાસ નહીં. એના નુકસાનને જાણો એટલે ત્રાસ ખ્યાલ આવશે. દોષના નુકસાન ઉપર જે દિવસે તમારી શ્રદ્ધા બેસશે એ દિવસે ત્રાસ ભારે ઊભો થઈશ. આ સભામાં બેઠેલા બધા ખૂબ વર્ષોથી સાધના કરતા છે, સામાયિક, પ્રતિક્રમણ, નૌકરવળી, જાપ, અષ્ટપ્રકારી પૂજા, પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત ભાવના, બધું ઘણું છે. દોષનો ત્રાસ નંબર 1. નરેશભાઈ નહીં કઈ
ઘરમાં રહેલો કચરો તમે બહાર ન કાઢી શકો, પણ કચરાનો ત્રાસ તો હોય ને ક્યાં ક્યારે નીકળશે ભાઈ? જે પોઝિશનમાં છો એ પોઝિશનમાં ધોધમાર વરસાદના કારણે ગટરનું પાણી તમારા ઘરની બાજુમાં જાય, તમે કરી કાંઈ ન શકો, પણ તમે કહો તો ખરા ને યાર, આ ગટર આપણા ઘરની આગળ આવી ગઈ. એક પણ દોષ તમારા જીવનમાંથી ન નીકળે પછીની વાત, અકળામણ કેટલી. કચરો અકળાવે, કાંટો અકળાવે, ગટર અકળાવે, વિષ્ટા અકળાવે, મચ્છર અકળાવે, દોષ એક પણ અકળાવે નહીં. છોડો, તમે તાકાત, તમને અકળામણ હોય તો બોલો, માયામાં શું તાકાત છે? આમાં તમે એટલા માટે નહીં કરી શકો, માયામાં જેને તાકાત દેખાય એને ખાલી મલ્લીનાથ ભગવાન યાદ રાખવા, તીર્થંકરને સ્ત્રી બનાવી દેવાનું પાપ જેને કર્યું એને તમે તાકાતવાણી માનો છો? અનંતી ઉત્સર્પણી અવસર્પણી પછી આ એક ચમત્કાર સર્જાઈ ગયો છે, ન સર્જાવો જોઈએ તો મલ્લીના સ્ત્રી તીર્થંકર તમે નથી સાંભળ્યું? માયામાં મીઠા ત્વરે પ્રાણી મકરીશ માયા લગાર, આ પંક્તિ જયપ્રકાશ સાંભળી છે? માયામાં મીઠ્યાત્વ સાંભળ્યું તમે? માયાને તાકાતવાણી માનો છો? ગુરુદેવ થોડી રાજ રમત કરીને કાવા દાવા કરીએ તો સીધું પેમેન્ટ મળી જાય છે ને, ડીલિંગ થઈ જાય, તમે એને તાકાત માનો છો? જે માયાએ તીર્થંકરની એક વ્યવસ્થાને ડિસ્ટર્બ કરી નાખી એને તમે તાકાત માણી માનો છો? તમને આ પંક્તિ યાદ નથી? માયામાં મિથ્યાત્વરે પ્રાણી મકરીશ માયા લગાડ, દોષ ક્યારે પણ માયા કરતો નહીં. દેરાણી જેઠાણી સાથે, દીકરો બાપ સાથે, ભાગીદાર ભાગીદાર સાથે, ગુરુ શિષ્ય સાથે માયા? એક વાત ગંભીરતાથી કહી દઉં લલિત, જમીનમાં બીજ નાખ્યા પછી માળી ભૂલી જશે, જમીન નહીં ભૂલે. નરેશભાઈ ગંભીર કોટેશન, જમીનમાં બીજ નાખી દીધા પછી માળી એકવાર બીજને કદાચ ભૂલી જશે પણ જમીન નહીં ભૂલે, એ ઉગાડીને જ રહેશે. તમે કરેલા મનના પાપો, વચનના પાપો એકવાર કરી દીધા પછી તમે ભૂલી જશો, કર્મસત્તા નથી ભૂલવાની. તમે એમ કહો દોસ્ત, તમે કહી દો કર્મસત્તાને, મને યાદ નથી મેં ક્યારે આવું ખરાબ વિચાર્યું, મેં એન્ટ્રી રાખી છે. જમીનમાં બીજ નાખી દીધા પછી માળી ભૂલી જશે, જમીન ક્યારે નહીં ભૂલે. મન વચન અને કાયાથી કરેલું ધર્મ પણ, ધર્મ પણ, ખાલી પાપની વાત નથી. તમે ક્યારેક સરસ મજાના વિચાર કર્યા છે, ક્યારે ક્યારે તાકાત આવે અને શિખરબંદી ધીરાસર બનાવી દઉં? ભલે તમે ભૂલી ગયા છો, કર્મસત્તા યાદ રાખશે. મે બી પોસિબલ કોક ભાવમાં તમને સામગ્રી એવી અનુકૂળ કરી આપે તમારાથી શિખરબંદી મંદિરનું નિર્માણ થઈ જાય. ન્યુટ્રલ છે. જયપ્રકાશ જવાબ, કોઈપણ દોષને તાકાતવાળો મહેરબાની કરીને માનતા નહીં. જો તમે તાકાતવાળો માનો તો એની અરે તો તમે પછી અકરામણ તો ક્યાં થવાની તમને? પ્રશ્નો તો પૂછી લો. આગમ વાતનાનું આજે છેલ્લું પ્રવચન છે. સમ્યક દર્શન તમે સંમતિથી જીવો, જૈવીહુ પાવમ સમય રે કિંચી, અપોષ્યો બંધો પછી નિર્ધ્વંસપણા એ પોતે પાપ નથી કરતો, કારણ કે અંદરમાં દોષનો ત્રાસ છે. જેને પણ એમ લાગતું હોય કે મારામાં સંકિત છે કે નહીં એને જાણવાની એક જ પારાશીશી, દોષનો ત્રાસ હોય તો માનવું સંકિત છે, એ ન હોય તો ભ્રમણામાં રહેવાનું. સુનિલ શું ખ
ખાલી ત્રાસ, અત્યારે હું જે વાત કરું છું છે ને ત્રાસ, તમે એટલું જ કહી શકો ગુરુદેવ દોષ મને ગમવાના બંધ થઈ ગયા, અકળામણ છે યાર, હું વિતરાગ સ્વરૂપ નિર્વિકાર ભાવ મારા આત્માના પ્રદેશ પ્રદેશનો સ્વભાવ અને આટલા બધા વિકારોની વિચારણા, અકળાઈ ગયો છું ગુરુદેવ. શું કહ્યું? નહીં, ત્રાસ ગમવાના બંધ થાય તો તમે શું કરશો? બાજુમાંથી નીકળી જશો. ત્રાસ, કંટાળો, અને ખરેખર તમારામાં દોષનો ત્રાસ છે એનું બીજું સ્ટેપ છે દોષ રાસ. દોષ ત્રાસ પછી આવે દોષ રાસ. રાસ એટલે દોષની માત્રા ઘટી. ખ્યાલ આવે પ્રમોદભાઈ? 5 ડિગ્રી તાવ તો 3 મહિનાથી તમને ત્રાસ થયો, ડૉક્ટર આગળ ગયા, દવા લીધી, કુપથ્યનો ત્યાગ કર્યો, ચરી બરાબર પડી, તમને કમસે કમ 1 મહિના પછી 3 ડિગ્રીએ તમે આવીને ઉભા રહ્યા. ખ્યાલ આવે સિદ્ધાર્થ? 6 મહિનાથી 5થી ઓછો નહોતો થતો તાવ, છેલ્લે તમે 3 આવીને ઊભા, તમારા ચહેરા ઉપર ચમક થોડી આવશે, હજી તંદુરસ્તી નથી, પણ ડૉક્ટરની આગળ તમે કહેશો ડૉક્ટર લાગે છે દવા લાગુ પડી ગઈ છે. 5માંથી 3 ઇનફ સાહેબ, ચિકાર દોષ હતા, દોષનો રાસ. દોષ રાસ અને એક કહી દઉં, ત્રાસ વિનાના રાસની બહુ કિંમત નથી. ત્રાસ વિનાના રાસની બહુ કિંમત નથી. ત્રાસ પછીનો રાસ. નહીં નહીં નહીં, એ ધર્મ નથી થતો એનો ત્રાસ બિલકુલ કામ નહીં લાગે. આપણે અનંતકાળથી શેના કારણે રખડીએ છીએ? દોષના કારણે. ના, ધર્મ કરવાથી દોષ જાય એવી ગેરંટી નથી, બિલકુલ નહીં. ધર્મની જગ્યાએ ગુણ લાવો. ધર્મ કરવાથી એટલે તમે ધર્મ કયો કહો છો? તમારા મનમાં ધર્મનો કન્સેપ્ટ કયો? નહીં બોલો, કાંઈ નહીં, એને કાંઈ, એમાં તો વચન અને કાયા તમારા ગમે તેટલા ભળે, મનનું શું, આ તો પાપ બધા જે વેદના છે બધી મનની છે ને. સમજણ, હું કહું સમજણ જાગૃતિ છોડો, તમે એટલું કહો અકળાવે છે મને. તમને ખબર, દારૂડીઓ ગટરમાં પડ્યો, ગટરમાં દારૂડીઓ પણ પડે ને કંઈ ચાલતો માણસ પણ ગટરમાં પડે, અને 2 જણા ગટરમાંથી કદાચ તાત્કાલિક ન નીકળી શકે, પણ ભેદરેખા માનસિક મનોબળ તો ખબર છે ને. દારૂડિયાને ગટરનો કોઈ ત્રાસ હોય નહીં, ઓલો પડ્યો હોય નહીં તો કે યાર મરી જઈશ આમાં, ક્યારે નીકળું. સમજાઈ ગયું ને મારે? બંને જણા ગટરમાં પડ્યા છે, છતાં જે ગટરમાં સમજણવાળો પડ્યો છે તો એવી અકળામણ એના કે મોત આવી જઈ યાર, જલ્દી બહાર કાઢો દારૂડિયાને. નથી ને, ત્યારે સોયથી કોઈ કાઢે ને ત્યારે આંસુ પડી જાય, છતાં પણ કે યાર કાંઠ 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 યાર, વાંધો નહીં, ભલે રડવું. બોલો કે નહીં તમે? ગટરમાં હોવા છતાં ગટર સાથે તમારું એડજસ્ટમેન્ટ છે ડ્યુ ટુ મનો ન શો. તમે એક દિવસ રહી ન શકો આ ગટરમાં, જો નશો ઉતરી જાય તો. હે, ગટર ગમતી નથી, દારૂ પીધો છે, હજી ગટર ગમે એ ભૂલી જાવ યાર. જેવી તમે દારૂનો નશો ઉતર્યો એટલે ગટર ગઈ. શું કહ્યું? દારૂ પીધા પછી પેલા ઉતારવો છે કે તો હમણાં ઉતારવું? ઉતરતા કેટલી વાર લાગે મારી પર છોડી દે.
ચાર લાભા મારીને મોઢામાં આંગળા નાખીને વકાવી દઉં તરત ઉતરી છે. નશો ઉતારવાનો, ત્રાસ અનુભવવાની જરૂર નથી. નશો ઉતર્યો એટલે ત્રાસ થયો છે. શું આત્માને ક્યાં હેરાન કરે છે? શરીરને હેરાન કરે છે. તમે ખબર નહીં ખમણ તમે ખાવ ત્યારે શરીર ડિસ્ટર્બ થાય કે આત્મા ડિસ્ટર્બ થાય? એ તમે મનને તમે બરાબર પકડી, દોષને પકડીને તમને ખબર. તમે તો થોડી તો બુદ્ધિ દોડાવો યાર. આ જીવનમાં આ શરીરમાં કરેલા પાપ એની સજા આવતા જન્મના શરીરને મળે છે, તમને કઈ ખ્યાલ છે? આ જન્મના કરેલા પાપનું ફળ ભોગવવા માટે જે શરીર તમને આવતા જન્મમાં મળે એ શરીરે કોઈ જન્મથી ગુનો કર્યો છે? કેમ? તો બધા પાપની સજા કોને થાય છે? આત્માને નથી થતી, શરીર અને મનને થાય છે. આત્મા તો નિગુતમાં પણ સિદ્ધ સ્વરૂપી જ છે. તમે શું બોલો છો? અર્યંત પદ ધ્યાતો થકો દબ્બ ગુણ પજાય રે, ભેદ છેદ કરી આત્મા અર્યંત રૂપી થાય રે. નિગોદમાં પણ એ જ સ્થિતિ છે જે સિદ્ધિ ગતિમાં છે, તે એ જ, એક ટકો ફેર નહીં. પેલા તમે નક્કી કરો મન પૂતગલ છે કબૂલ. સાચું બોલો, મીઠાઈ શું છે? મીઠાઈ શું છે? લીમડાનો રસ શું છે? તમે નક્કી કરો. આથી દૂધ પાક બંધ, કાયમ પીશ તો લીમડાનો રસ જ પીશ. કરો મહેમાનને ત્યાં જમવા જાવ તો કહેજો મારા માટે લીમડાનો રસ જુદો બનાવો છે, દૂધપાકનો ત્યાગ છે જિંદગી પર. જે લોકો પૂતગલની વાત કરે છે ને બધા ટોપ પૂતગલ પસંદ કરીને વાત કરે. પૂતગલ પૂતગલને ખાય, આત્માને કાંઈ લેવા દેવા નહીં. શું કહ્યું? આત્મા કોઈ દુઃખનો અનુભવ નથી કરતો. જે અનુભવ કરે છે શરીર મન જ કરે છે, આત્માને કાંઈ લેવા દેવા નથી. પહેલા તો તમે નક્કી કરો તમને શું અકળાવે છે. હે રાજુ, તને લાફો મારો તો ગાલને ખબર પડે કે આત્માને ખબર પડે? શું તમે કથા લ્યા? પેલા તમે એટલું કહી દો, અત કચરું હજી તને ગમે નથી, અત કચરું અધ્યાત્મ આપ ફાટ્યું નથી, તમને બધું એ જ ગમ્યું છે માટે ઉઠાવી લીધું છે. તમને લાગે ઓહો મને એક જણ મળ્યો તો ક્યાં? કપડબંધની શિબિરમાં, કપડબંધ ગુરુદેવની નિશ્રામાં શિબિર કરીને ત્યારે મને મળવા આવ્યો હતો. આવો જ તો તું કે છે? મને કે સાહેબ એક વિનંતી કરું આપને. મેં શું? મને કે હું જે કહું એ પ્રમાણે સાધના કરો સાહેબ, 27 ભાવમાં આપનો મોક્ષ થઈ જાય. મેં કીધું હું જે માર્ગે છું એ ભાવમાં 2,70,000 ભાવ થાય ને તો આપણે આ જ રસ્તો ઠીક છે, તું તારે રસ્તે ચાલ આગળ. 27 ભાવમાં મારો મોક્ષ એ કરવા આવ્યો હતો, હું કહું એ પ્રમાણે ચાલો. એમાં હલકટ કોટીના યોગી હમણાં પેદા થયા છે જે પ્રતિક્રમણ છોડાવે છે, જે પૂજા છોડાવે છે, સામાયિક છોડાવી દે છે. અમારા માર્ગે આવો તો પ્રતિક્રમણ છોડી દો, પૂજા છોડી દો, સામાયિક છોડી દો, પ્રતિક્રમણ, નૌકાવાળી, જાપ, તપ બધું છોડી દો. ક્યારે તમે એમ કીધું કે ટીવીના કારણે તું મર્યો છે, દેરાસાના કારણે મર્યો, હોટલના કારણે તું મર્યો, તપના કારણે મર્યો? આવા જેટલા શુષ્ક જ્ઞાની છે એ લોકોએ હોટલને ગાળો નથી દીધી, પિક્ચરને ગાળો નથી દીધી, સામાયિકને ગાળો, તપને ગાળો, પ્રતિક્રમણને ગાળો. આટલા વર્ષોથી તમે પ્રતિક્રમ કર્યું શું મળ્યું અને પૂછો તો આટલા વર્ષોથી લગ્ન કરીને બેઠો, જન્મ જન્મ તૃપ્ત થઈ ગયું. આવા જેટલા સડેલા અધ્યાત્મ યોગીઓ છે ને એને ભગવાનના ક્રિયા માર્ગની સામે દુશ્મનાવટ છે. જે તીર્થંકરે ક્રિયા માર્ગના વખાણ કર્યા, ઓહો કમાલ, વી આર રેડી, હમ ખરેખર જો ત્યારે રીચ અને રિપીટ,
અમારી અમીરી અને અમારી મસ્તી ક્રિયામાર્ગને આભારી છે. અત્યારે અમારા ગુરુદેવ પ્રતિક્રમણ સૂત્ર ચિત્ર આલ્બમ પુસ્તક લખ્યું છે, ક્યારેક જોજો તમારા હરમાં ઉતરે આવી ક્રિયા, આવી અમૃત ક્રિયા. શ્રીપાણ અને મીણાના ચરિત્રમાં અમૃત ક્રિયાના વખાણ લખ્યા છે. વાણીમાં ગદગદતા, આંખમાં આંસુ અને શરીરના રોમાંચ આ અમૃત ક્રિયા છે. ક્રિયા જ્ઞાન નથી લખ્યું. અમૃત ક્રિયાના લક્ષણ કયા? વાણીમાં ગદગદતા, આંખમાં આંસુ અને શરીરના રોમાંચ આ અમૃત ક્રિયા. તમે નથી અનુભવી માટે ક્રિયાને ગાળો દેવાની. જેને અમારા ગુરુદેવનું પ્રતિક્રમણ જોયું છે ને એની આંખો ધન્ય થઈ ગઈ છે. અમે એના સાક્ષી છીએ, ગુરુદેવની ક્રિયાના સાક્ષી. હું તમને નાનકડી વાત કહી દઉં. વર્ષો પહેલા ખંભાતમાં પૂજ્યપાદ વ્યાખ્યાન વાચસ્પતિ રામચંદ્ર સુમનનું સામયું હતું. ગુરુદેવ અમે બધા સાથે હતા અને સામયની શરૂઆત પહેલા દેરાશ્રમમાં ચૈતન્ય ચાલતું હતું. ચૈત્ય બંધનની સમાપ્તિ પછી પૂજ્યપાદ આચાર્ય ભગવાન રામચંદ્રને હું બંધન કરવાને મળવા ગયો હતો. મને કે રત્નસુંદર એક વાત કહું, ચૈતન્યની ક્યારેક કોક પળોમાં મારી નજર તારા ગુરુ સામે હતી, તારા ગુરુની નજર પ્રભુ સામે હતી. તને એટલું કહું, આ હું રામચંદ્રમાના શબ્દ કોટ કરું છું કે રત્ન સુંદર, પ્રભુ સાથે શું તાર જોડી શકાય છે? તારા ગુરુને ભગવાનની સામે જે દ્રષ્ટિ કરતા મેં જોયા, હું હલી ગયો હતો. આ ક્રિયા માર્ગ એને ગાળો દેશો તમે. જેટલા આમાં શુષ્ક અધ્યાત્મિક ભેગા થયા છે એની આગળ તું ક્યારે પણ સુનિલ સાંભળીને લાવ્યો હોય કે લોકોએ થિયેટરને, મોબાઈલને, ટીવીને, વિડીયોને, હોટલને ગાળો દીધી હોય, ઇનામ આપી દીધું, એ લોકોએ ગાળો દીધી છે સામાયિકને, સ્વાધ્યાયને, પ્રતિક્રમણને, નૌકરવાળીને, તપને, ત્યાગને અને જાપને. કેટલા તપ કર્યા! આ તપનું વર્ણન તીર્થંકરે કર્યું કે બીજા કોઈએ કર્યું? દૂધ પીવા પછી મને ઝાડા થઈ ગયા તો દૂધની કચાશ નહોતી, મારું બગડેલું પેટ હતું. સામાયિક કર્યા પછી મને સમત્વ અભાવ ન આવ્યો તેમાં દોષ સામાયિકનો નહોતો, મારી પોતાની ભૂલ હતી. દોષ ત્રાસ, નંબર બે દોષ રાસ, અને અલ્ટિમેટ ફળ દોષ નાશ. દોષનો ત્રાસ, પછી દોષનો રાસ, અને પછી દોષનો નાશ. બરાબર છે? તમારી ભાષામાં તમને કહું, 5 ડિગ્રી તાવ હતો જ અને એ તમને અકળાવતો હતો, એ દોષ ત્રાસ. 103 ડિગ્રી આવી ગયો, દોષ રાસ. 98.4 થઈ ગયો, દોષ નાશ. મંદ મિથ્યાત્વે અપનર્બંધક દશામાં તમને દોષની અકળામણ શરૂ થઈ જાય, એ 4th ગુણસ્થાનક સુધી કમ્પ્લીટ ચાલે, એ દોષ ત્રાસ. દેશવીરતિ ગુણસ્થાનક 5મા નંબરનું દોષ રાસ. પાંચમા નંબરના ગુણસ્થાન સુધી દોષ રાસ ચાલુ થાય છેક 11મા 12મા ગુણસ્થાનક સુધી પહોંચે, અને 12માના ચરમ સમયે ઘાતી કર્મનો ક્ષય કરો, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય, દોષ નાશ. આખો છે સાધનાનો ક્રમ. બોલો, જવાબ આપો.
દ્રવ્યમનનો હોય. તેરમા ગુણસ્થાને કે મનનો હોય. અહીંયા તો વાત મારે તમને એટલી જ કરવી છે, ફરી કહી દઉં, આગમ વાતનાની શ્રેષ્ઠ ફળ સુધી તમારા જીવનમાં દોષનો ત્રાસ ઊભો થઈ જાય, વાતના સફળ છે. ત્રાસ ખાલી મિતેશ શું છે? નહીં, કોઈ વાંધો નહીં. આપણે કદાચ ન હોઈએ તો આપણે પ્રમાણિકપણે કહીએ, ગુરુદેવ હજી આ ભૂમિકામાં અમે, અને તમને ખબર છે ને, દોષ ત્રાસ, દોષ રાસ અને દોષ નાશનો સંબંધ. અહીંયા જે પણ બેઠા છે એમને કદાચ થોડી અધ્યાત્મની ખ્યાલ હશે ને તો કહી દઉં, એનો સંબંધ કસાઈ સાથે છે. અનંત અનુમંદી કસાય છે ત્યાં સુધી દોષ ત્રાસ નથી. અનંત અનુમંદી કસાઈ જાય એટલે દોષ ત્રાસ શરૂ થાય, અપ્રત્યાખ્યની જાય એટલે દોષ રાસ થાય. અપ્રત્યાખ્યની પ્રત્યાખ્યની સંજવલન જ્યાં સુધી ઊભા છે ત્યાં સુધી દોષ રાસ, અને સંજવલન કસાય પણ ખતમ ત્યારે દોષ નાશ. હજી તો અહીંયા બેઠેલા બધાને એક પ્રશ્ન પૂછું, રાજેશ, જે દોષને સફળતા મળે એ દોષ ખરાબ લાગશે? હજી તમે જરાક પણ બ્રહ્મા તમે કે હું નહીં રહેતા, હું પણ. જે દોષ આપણને નિષ્ફળ થાય છે ને એ દોષ જ થોડો ઘણો અકળાવે છે. નરેનબેન ખ્યાલ આવ્યો? તમને ક્રોધ હજી અકળાવે છે, લોભ નથી અકળાવતો. ક્રોધ હજી અકળાવે છે, લોભ નથી. કેમ? એમ ચા બે દોષ છે ભયંકર કોટીનો. ક્રોધમાં તો ખાલી મૈત્રી તૂટે, લોભમાં તો બધા ગુણો ખલાસ. સર્વગુણ વિનાશનમ લોભાત. ક્રોધ ખાલી મૈત્રી તોડે, લોભ તો બધું જ ખતમ કરે. સાચું બોલો, અહીંયા બેઠેલા બધાને પૂછ્યું, તમને ક્રોધ ખરાબ લાગે કે લોભ ખરાબ લાગે? હે, લોભ કેમ ખરાબ નથી? અને ક્રોધ પણ છે ને, ક્રોધના કારણે ખરાબ નથી લાગતો, ક્રોધનું રિઝલ્ટ નથી ઠીક આવતું. હે, બરાબર છે? એટલે મારે શું કહેવું છે, તમને જે દોષ પણ અકળાવે છે ને દોષ નથી અકળાવતો, દોષનું અપેક્ષિત પરિણામ નથી મળતું એટલે દોષ તમને અકળાવે છે. સીધા બરાબર છે ને? મારે કેવું છે, કડક શબ્દ બોલીને કદાચ તે પેમેન્ટ મંગાવીને કડક શબ્દના કારણે પેમેન્ટ આવ્યું હોય તો તને કડક શબ્દ અકળાવતા નથી. ઉલટું તું ચાર જગ્યાએ કહી છે આ પેમેન્ટ અટકી ગયું ને, એને દેખાડી દીધું, લાવી ગયું, ધેટ મીન્સ તમે તો બ્રીફ લો છો દોષની. એટલે મારે ગંભીરતાથી તમને કહેવું છે, આપણને દોષ પણ ત્યારે જ અકળાવે છે, એ નિષ્ફળ જાય છે ત્યારે, સફળ દોષ અકળાવતા નથી આપણને. એની ક્વેશ્ચન ફ્રોમ યુ તો આગળ ચાલો. બહુ ઓછી શક્યતા છે. તમે પૂછ્યું બરાબર, દોષ ગમે ગુણ ગમે એવું ન બને, દુષ્કાર્ય સત્કાર્ય બંને ગમે એવું બની શકે. ફરી વાત, દુષ્કાર્ય પણ ગમે સત્કાર્ય પણ ગમે એ બે બની શકે, પણ દોષ પણ ગમે ને ગુણ પણ ગમે એ શક્યતા લગભગ લગભગ એટલા માટે નથી. તંદુરસ્તી પણ ગમે બીમારી પણ ગમે બહુ ઓછું જોવા મળે. હે, અનંતાનુબંધી કષાય એટલે જે કષાયનો તમને પક્ષપાત હોય એ અનંતાનુબંધી કષાય. તમને ખૂબ ગમે બસ આટલી જ ભૂમિકા. એટલે એ મારે ચર્ચા નથી કરવી અત્યારે. તો તમને આગમ વાર્તાના છેલ્લા પ્રવચનમાં કન્સેપ્ટ ક્રિય કરી દેવા માગું છું, અધ્યાત્મ જગતમાં પ્રવેશની શરૂઆત દોષ ત્રાસ થઈ. એ બરાબર, સત્કાર્ય દુષ્કાર્ય છે, એમાં જે લોભ નથી ગમતો એ વાત નથી આવી. એ તો મેં કીધું નશો ઉતરે એટલે. બોલો નરેશભાઈ, જવાબ આપો.
નહીં, આપણે તો હવે આ જન્મ ફેલ નથી જોવા દેવો. એક તમને કહું, આમ જનરલ પૂછ્યું, કોઈ માણસ તમને દારૂ પીને ગાળો દેતો હોય અને તમે ગાળો બોલતો બંધ કરવા માગો તો શું એનો ઉપાય? લાફા મારો બંધ થઈ જાય શું? હે, નશો ઉતરી જાય એટલે ગાળ બોલવાનો છે જ નહીં. એ નશો સહજ ઉતરે, આ નશો આપણે ઉતારવા માંગીએ તો જ ઉતરે. હા, આમાં તો બહુ મુશ્કેલી છે. મુંબઈની ટ્રેનો છે ને સુનિલ, મુંબઈની ટ્રેનમાં એક જણા હતો ને, એ ચાલુ ટ્રેનમાં હવે સ્ટેશન ઉપર ગાડી ઊભી નહોતી રહેતી, ફાસ્ટ ટ્રેન હતી, એને એ સ્ટેશન ઉતરવાનું હતું. ખબર પડી કે અહીંયા તો આપણે અહીંયા ઉતરવાનું, ગાડી તો ઊભી નથી રહેતી. એનું પુણ્ય ગણો જે ગણો તે, સ્ટેશન ઉપર જ સિગ્નલ નહીં મળ્યું એ ગાડી એકદમ ધીમે ધીમે ઉતરવાનું, બધ અટકવાની નહોતી, સ્લો ઓલા લાગ્યું અત્યારે ઉતરવાનો ચાન્સ છે એટલે ઉતર્યો. સાચું બોલો, ઉતરે એટલે નરેભાઈ ચાલુ ટ્રેને ઉતરે એના પાછળ જાય કે આગળ જાય? આગળ જાય. આગળ જાય એટલે આગળની આગળ જીવો ગયો ને, એટલે આગલા ડબ્બા ઉપર જીણ હતો એને ઉપાડી લીધો પાછો. એ કે મને એને તમે સમજ્યા, હું તમને ઉતારું છું, તમને ઘણા ચડાવનાર. આવી જા કે અરે કે આવું નથી, મારે ઉતરવું હતું. હે, ચડી નથી ગયો, તમે ચડાવ્યો ભેગો થઈને, એ તો ઉતરે તમે જ. અહીંયા ઘણા ભાઈઓ બહેનો એવા હશે, તમને ખરેખર કહું, તમે ઘરે જઈને એને આગમવાણીની ચર્ચા કરો ને, ખરેખર આ બહેનોની જો, બહેનોની આગળ ટેકનિક હોય છે. કંઈ પણ બાબાને કંઈ થાય ને એટલે આમ કંઈ દરક થાય ને એટલે લગે નજર લાગી છે લીંબુ ઉતારી દે. તમે આગમ વાત નાની ઘરે ચર્ચા કરો, બધા લીંબુ ઉતારી દે. તમે ક્યાં ચાર દી નશો કરી નાખો લાગે. મારી નજર ઉતારનારા ઘણા છે. તમે વાત કરો કે દોષ ખરાબ તો લાગે કે લાગી જ નજર ક્યાં. ગઈકાલ સુધી પૈસાની વાત કરતો, આજે વળી હું વાત કરવા માંડ્યો. આના સંદર્ભમાં આનંદ ગંજી મહારાજ શબ્દ બોલ્યા છે, ધાર તલવારની દોહિલી સોહિલી ચૌદમાં જીન તણી ચરણ સુવા. છતાં હતાશ થવાની જરૂર નથી. તમને ત્રણ રસ્તા દેખાડી દઉં, કાળ ઝાડ દોષોના દુશ્મન બની જઈશ. દોષ સામે લડવું નથી, દોષના શરણે જવું નથી, અને દોષ સાથે મૈત્રી જમાવી નથી. ગુણ લાવવો છે, અને જેવો ગુણ આવ્યો તમારે કાંઈ નહીં કરવું પડે. પ્રકાશનું એક કિરણ આવ્યું, અંધકાર એ જ મિનિટે ગયો. તો આ દોષની સામે ગુણ કઈ રીતે આવે? ત્રણ શ્રેષ્ઠ રસ્તા પોસિબલ છે. નંબર એક, અનુરાગ. અનુરાગ, રાગની અનુરાગ, ગમે એ રાગ, સૌથી વધુ ગમે એ અનુરાગ. ખ્યાલ આવ્યો ને? મહારાજા શ્રેણીકને ચેરણા ગમતી જ હતી, પર ચેરણા કરતા પ્રભુ વીર એથી પણ વધુ ગમતા હતા. કદાચ તમને પૈસા ગમે છે, પણ પૈસા કરતા દાન ખૂબ ગમે છે. તમારો બંગલો કદાચ તમને ગમે છે, બંગલા કરતા મંદિર ખૂબ ગમે છે. તમારો દીકરો તમને ખૂબ ગમે છે, દીકરા કરતા મુનિ ભગવાન ખૂબ બધું ગમે છે. બોલો, આ તમે કહી શકશો અનુરાગ પહેલી તાકાત? તમને ન ખબર તો કહી દઉં, 24 તીર્થંકરમાંના એક તીર્થંકર આપણા એવા નથી કે પૂર્વના ત્રીજા ભવે ચારિત્ર લીધું ન હોય
અને તીર્થંકર નામકર્મની કાચિત કરી હોય, એક પણ તીર્થંકર. ભગવાન ઋષભદેવથી ભગવાન મહાવીર સુધીમાં બધા તીર્થંકરના જીવે પૂર્વના ત્રીજા ભાવે ચારિત્ર લીધું, સભી જીવગુરુ શાસ્ત્રસિંહની ભાવના ભાવ્યા અને પછી તીર્થંકર બન્યા. આવતી ચોવીસીના થનારા પહેલાં તીર્થંકર મહારાજા શરણી ચારિત્ર લીધા વિના તીર્થંકર નામકર્મની કાચિત કરી છે. કઈ તાકાત ઉપર? નહીં, તમે જ બોલો. બોલો અનુરાગ. આપણી આગળ આ મૂડી છે, આખો સંસાર ગમે, શાસન સૌથી વધુ ગમે. શરીર, મન, પૈસા, પરિવાર બધું જ ગમે, પણ એના કરતા શાસન સૌથી વધુ ગમે. આ અનુરાગની પહેલી ભૂમિકા. હા, પાડી શકો. અને અનુરાગ સિદ્ધાર્થ ઇમ્પ્લિમેન્ટ થયો છે. મહારાજા શ્રેણીકના બે પ્રસંગ કહી દઉં. 14,000 સાધુને, 36,000 સાધ્વીને, લાખો કરોડો દેવતા વચ્ચે પ્રભુએ ચેલણાના વખાણ કર્યા છે. મહારાજા શ્રેણીકની ધર્મપત્ની ચેલણા માટે શ્રેણીકે પ્રશ્ન પૂછ્યો છે. શ્રેણીક ચેલણા મહાસતી છે. આવી ચેલણાએ આખી જિંદગીમાં એક જ, તમારી ભાષામાં કહેવાય એવી સાડી માગી છે. સાડી, રત્ન કંબલ. આપણી નગરીમાં કામ કરનારો શાલીભદ્ર, એ તમારો પ્રજાજન, એ 16 રત્ન કંબલના 32 ટુકડા કરીને ફેંકી શકતો હોય, મને એક રત્ન કંબલ તમે લાવી ન આપો. અને મહારાજા શ્રેણીકે કીધું છે, તને શણગારવા માટે મારી આગળ એટલી વ્યવસ્થા નથી. અને આજ મહારાજા શ્રેણીક રાજસભામાં બેઠા છે અને ઘોડેસવાર દોડતો દોડતો આવીને કહે છે, રાજન વધાઈ. શું? ચંપાનગરીથી આવું છું. ભગવાન મહાવીર પરમાત્માને એકદમ સુખ છાતામાં બિરાજમાન જોઈને આવ્યો છું અને મુગટને છોડીને શરીર ઉપર રહેલા જેટલા ઘરેણા, લાખો રૂપિયાના ઘરેણા આ વધામણી આપનાને ભેટ આપ્યા છે. ચેલણા માટે એક રત્ન કંબલ નહીં, અને ભગવાન મહાવીરના સુખ છાતાના સમાચાર લાવનારને લાખોના જવેરાત. આ અનુરાગ. સંસાર ન ગમે એની વાત નથી કરતો, એના કરતા સૌથી વધુ ભગવાન. બસ આટલી જ વાત. મહારાજા શ્રેણીકને આખું મગજનું સામ્રાજ્ય ગમતું હતું, બધું જ ગમતું હતું, પણ ભગવાનની સામે આ કાંઈ નહોતું ગમતું. અહીંયા બેઠેલા બધાને આગમ વાંચના ગયા પછી એમને લાગવું જોઈએ કે સાહેબ, આ બધા દોષો અનંતકાળના ક્યારે ઠેકાણું પડશે? કશું જ નહીં. ખાલી આ અનુરાગના માલિક જો આપણે બની શકીએ, અને સિદ્ધાર્થ એ માલિક કોઈ બનાવી ન શકાય, અંદરથી ઉઠે તો જ બની શકાય. હું તમને પરાણે નમસ્કાર કરાવી શકું, પરાણે તમને પ્રેમ ન કરાવી શકું. હું તમારું માથું પકડીને તમને ઝુકાવી શકું, નમસ્કાર કર, પણ મારા પ્રત્યે પ્રેમ તો તમને જાગે તો જાગે, નહીં તો ન જાગે. ભલે ક્યાંય પણ, જીન શાસન ઉપર અનુરાગ, દેવ ઉપર, ગુરુ ઉપર, ધર્મ ઉપર, સંઘ ઉપર, સાધર્મિક ઉપર અનુરાગ. અનુરાગનું સ્પ્રેડ, અનુરાગનું ક્ષેત્ર ઘણું મોટું છે. પણ સૌથી વધુ ગમતી વાત, અહીંયા કદાચ તમને ખ્યાલ નહીં તો કહું, હું નાનકડી અનુરાગનું સેમ્પલ આપી દઉં તમને. 2029ની સાલમાં ઉસ્માનપુરમાં ચોમાસું હતા અને હું અને વરબુદ્ધી સુરી બંને
ગોચરી ગયા હતા. ખ્યાલ હોય તો શ્રાવકનગર સોસાયટી છે ઉસ્માનપુરામાં. અનુનાક શું હોઈ શકે? ગોચરી ગયા અને બેને વિનંતી કરી, સાહેબ રોટલી દાળ ભાત શાક, બેન રોટલી લો. એટલે રોટલી લેતા પહેલાં રોટલી સામે જ હતી, ઘીવાળી રોટલી હતી. બેને એના બાબાને કીધું, ઓલું ઘી ઉતારજે. મેં જોયું, મેં કીધું, બેન આ રોટલી ઘીવાળી જ છે. બે બાબા હશે, એક બાબો જમવા બેઠો તો એ બાબાની થાળીમાં બેન રોટલી આપતા હતા. મેં કીધું, મેં બેન ઘીવાળી જ રોટલી છે, વરાવી દો. સાહેબ નહીં, એ ઘી લાવવાનું. એટલે બીજી વાર જ્યારે ઘીની વાત કરી ત્યારે મારે થોડું પૂછ્યું, બેન મારે કારણ આ ઘીવાળી જ છે તો બીજું ઘી કેમ? એ વખતે નરેશભાઈ એમના બેનમાં મોઢામાં શબ્દો હતા, સાહેબ આ છે ને ડાળડા ઘી છે, ઓલું ચોખ્ખું છે. આપ સંયમ જીવનની આરાધના કરી પ્રભુ શાસનની સુંદર રક્ષાના પ્રભાવના કરશો, મારો દીકરો શું કરવાનો? સાહેબ એ સંસારમાં જે કરશે તે આપની સામે તો મારો દીકરો ન જ આવે ને સાહેબ. મારો દીકરો ડાલડા ખાશે સાહેબ, આપને ચોખ્ખું વરાવીશ. અનુરાગ, 9 મહિના જે દીકરાને પેટમાં રાખ્યો છે એને ડાલડા ઘી અને કોઈ અમારી ઓળખાણ નહીં, અને એને ચોખ્ખા ઘીનો આગ્રહ. આ અનુરાગની ભૂમિકા. ચાલો દોષ ત્રાસને હમણાં બાજુમાં રાખો, તમે અનુરાગના માલિક બની ચૂક્યા છો. અનુરાગ સ્ટેડી હોય. અનુરાગ તો તમને ખબર હોય, તમે એમ કેવી રીતે બોલી શકો કે આગમ વાતના સાંભળીએ ત્યારે અનુરાગ હોય? મહારાજા સૈનિકને રોજના 100-100 ફટકા પડે ત્યાં ભગવાનના સમર્થનમાં સાંભળેલી દેશના યાદ આવી રહી છે. તમારે કયા પાપનો ઉદય છે? એવો પાપનો ઉદય મહારાજા સૈનિકને હતો. આવતી 24મી નો પ્રથમ તીર્થંકર તમને ખબર છે મિતેશ, અત્યારે તમે એ તીર્થંકરને નમસ્કાર કરો છો અત્યારે રોજ રોજ. નરકમાં ગયેલા એ તીર્થંકર ભગવાનને તમે રોજ નમસ્કાર કરો છો, તમને ખ્યાલ છે? જે અહીંયા સિદ્ધા, જે ભવિષ્યંતિ ના ગઈકાલે સંપય વટ્ટમાણા સભ્યથી વિરંગામી અણાગય ભવિષ્ય. આવતી આવતા ભવોમાં જે મોક્ષમાં જવાના છે એને પણ મારા અત્યારે નમસ્કાર. એ અત્યારે નરક ગતિમાં પરમાધામીના માર ખાઈ રહ્યા છે. ભગવાન તમારી પાછળ મેં 1,00,000,000 રૂપિયાના ઝવેરાત આપ્યા અને મારે આ દુઃખ વેઠવાના આવ્યા વિચાર પણ નથી. મેં ચેરણા પાછળ આપ્યું એના કરતાં પ્રભુ તમારી પાછળ કેટલું આપ્યું, છતાં મારો આ ટાઈમે કોઈ બચાવ નહીં. તમને ખબર છે મહારાજા સૈનિકના મનમાં એવો પણ વિચાર નથી કે પ્રભુ 1,00,00,000 દેવતા તમારી બાજુમાં છે, એકાદને તો મોકલો, મારા બાંધેલા મારે જ ભોગવવાના છે. સૂર્ય કસોટી નથી કરતો, પણ કસોટી કરું તો તમે ઉણા ઉતરી જાઓ છો. અહીંયા બેઠેલા બધાને કહી દઉં, તમારે એક દીકરાના એજ્યુકેશનનો જેટલો ખર્ચો છે એટલો ખર્ચો સાધુ ભગવાનના અધ્યયન ખાતે 100% ખાડશો. લઈ લો પચકાણ, કેજીથી માંડીને તમારો દીકરો એમકોમ LLB જે પણ કેરિયરમાં આગળ વધે, ડોનેશન ફી જેટલા રૂપિયા તમે ખર્ચશો એટલા રૂપિયા એક મુનિ ભગવાન એક સાધુ ભગવાનની ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દી માટે અમે 100% ખર્ચશું. તમારા અનુરાગના પતા લાગી જશે. હું મને ખબર નથી સાચું છે કે જૂઠું, કારણ કે મેં તમને પૂછી લઉં, લગભગ તમારા દીકરા દીકરીને કેનેડા અમેરિકા ઓસ્ટ્રેલિયા ભણવા માટે મોકલો. મને હું પૂછું છું, સીધા પૂછું, 2 વર્ષનો ખર્ચો કેટલો? સાહેબ 20 લાખ, સાહેબ 25 લાખ.
અને હસતા હસતા બોલી, હસતા હસતા પછી સાહેબ આટલું તો ખર્ચું જ પડે ને, પાછું બધું રિકવર થઈ જશે, તમારા મને પીડા ભયંકર કોટીની છે, પોતાના દીકરાના 2 વર્ષ માટે 25 લાખ આપી દેવા તૈયાર માણસ માટે તમે ક્યારે એમ કહો પાઠશાળા માટે 1 લાખ રૂપિયા સાહેબ વ્યવસ્થા નથી. આ આ લોહીના આંસુ પાડી અમે કોની આગળ લોન લઈને પૈસા લઈને ક્યાંકથી પણ 25 લાખ નહીં. પાછું અમને કહે સાહેબ આટલા તો કરવા જ પડે, આટલા તો ટોપ એજ્યુકેશન આપવું સાહેબ, હોસ્ટેલ ટોપ, એજ્યુકેશન ટોપ, પછી જુઓ છે તમારી બધાની તૈયારી. હું સાંતરુના ચોમાસામાં ઉતર એક ભાઈ મળવા માટે હતા સાહેબ, અહીંયા અમારી બાજુમાં એક ભાઈએ કેજીમાં બાળકના એડમિશન માટે 25 લાખ આપ્યા ઇન ધ સાંતાક્રુઝ. તમે અનુરાગની વાત કરો છો, અમારા 1 વર્ષના શાકભાજીના દૂધના ઇલેક્ટ્રિસિટીના જેટલા ખર્ચા છે એટલો ખર્ચો સાધારણ ખાતામાં આપો છો. તમને હું પૂછી લઉં છું બધાને, જૈન શાસનમાં રહેવા બદલ નરેશભાઈ ક્યારે ટેક્સ ચૂક્યો? તમે જે એપાર્ટમેન્ટમાં રહો છો એપાર્ટમેન્ટ મેન્ટેન માટે તમે આપો છો ને ટેક્સ આપો ને, મારે પૂછ્યું છે. એટલે હિન્દુસ્તાનમાં જ્યાં તમે જાઓ ત્યાં બધે તમારે ટેક્સ ચૂકવો પડે. અરે તમારી પોતાની ગાડી હોવા છતાં તમે રોડ ઉપર જાઓ તો ટોલ ટેક્સ ચૂકવો છો ને, ચૂકવો છો ને. મારે પૂછ્યું તમે જૈન શાસનમાં રહીને બધા લાભો ભોગવો છો, ટેક્સ ક્યાં ચૂક્યો? દર વર્ષે થનારા સ્વામીવાત્સલ કરોડોના દેરાસરમાં તમે કરો દર્શન, આ આગમ વાતનામાં તમે આવી જાઓ, આ મંડપ, આ પ્રવચનો બધું ફ્રી, મુનિ ફ્રી, ભગવાન ફ્રી, અમેલ ખાતું ફ્રી, પાઠશાળા ફ્રી, તમારી કોઈ કોઈ જવાબદારી નહીં. તમે અનુરાગની વાતો કરો. અને એક વાત તમને કહી દઉં છું, ગવર્મેન્ટ હંમેશા ટેક્સથી ચાલે, કોઈ પણ ગવર્મેન્ટની બીજી ઇન્કમ ન હોય, ટેક્સથી જ ગવર્મેન્ટ ચાલે. આખું જીન શાસન તમારા ટેક્સથી ચાલે છે. તમારું પોતાનું બલિદાન કેટલું ટેક્સ ચૂકવવાનું? સાહેબ 12 મિનિટ 1 લાખ રૂપિયાનો મારે ત્યાં શાકભાજીનો ખર્ચો છે સાહેબ, 1 લાખ ની તો 50,000 તો સાધારણ ખાતામાં પાકા આપ્યા તમે ક્યારે? ભીખ માંગવાની તમારી વચ્ચે ઉભા થઈને સાધારણ ખાતું તૂટે છે. સામી વાત્સલમાં જમવા ન જઈએ તો આશાત ના લાગે, ટેક્સ ન ચૂકે તો પાપ ના લાગે તમને. સુનિલ લાભ તું બાત કર, વી આર ટોટલી હેલ્પલેસ. ચાહે અમારા ગમે તેટલા બેન્ડ બાજા વાગતો હોય અમને વેદનાનો કોઈ પાર નથી, કારણ કે તમારી 100% ઉપેક્ષા છે. મારો ભાવ હોય તો આપું, ચાલો તમારા સંસારમાં ભાવ હોય તો આપું, એક જગ્યાએ તમારો ભાવ હોય તો આપું, તમારા ઘરમાં દૂધ શાક ઇલેક્ટ્રિસિટી તમારી કાપી નાખે. બરાબર છે ને, હું બોલું છું તે બરાબર છે ને? ઇલેક્ટ્રિસિટીનું બિલ ન ચૂકવો તો તમે એમ કહો તો કહી તો નથી જતા ને, મારી તારી આગળ તો તું કરજો કરીને ઊભી કર, નહીં તો ઇલેક્ટ્રિસિટી અમે તમને સાહેબ મારી એક પણ નથી, કાંઈ નહીં, આવજો સામી વાત્સલમાં. અનુરાગના નામે તમારી આગળ શું છે? જે મહારાજા શણી ગયો આ અનુરાગ, અને એ જ રીતે મહારાજા કુમારપાળ ગણધર થવાના છે ચારિત્ર લીધા વિના. ખ્યાલ છે ને, આવતી 24ના પહેલા તીર્થંકરના 11મા ગણધર મહારાજા કુમારપાળ, અને એની આગળ પણ પૂર્વના 3જા ભાવની ચારિત્રની મોડી નહોતી. એકની આગળ પ્રભુ ભક્તિ હતી, બીજાની આગળ જીવ મૈત્રી હતી. મહારાજા કુમાર આગળ જીવ મૈત્રી, પરમાત્મા નો જીવ ક્ષણિક આગળ પ્રભુ ભક્તિ. અહીંયા બેઠેલાને બધાને પૂછ્યું, તમે તમારા મનથી ટેક્સ નક્કી કર્યો છે જીન શાસન માટે?
ભાવની સાહેબ આઈ એમ બાઉન્ડ ટુ ગીવ. નરેશભાઈ શું હું ટેક્સ કહું છું? તમે દાન કરો એ નથી કહેતો સાહેબ, આટલું તો ચૂકવવાનું કમ્પલસરી છે મારે. આઈ એમ બાઉન્ડ ટુ ગીવ બીકોઝ આઈ એમ ઇન્જિન શાસન. મિતેશ શું? નહીં એ તમે આપો છો. મારે તો અહીંયા બેઠેલાને કેવું છે, તમે તમારા મન ઉપર કોઈ બોજો રાખ્યો છે? તમને એક નાનકડી વાત કહું નરેશભાઈ, દીક્ષાના ત્રીજા વર્ષે વિહાર કરીને જયસુંદરમાંની દીક્ષા માટે મેં વિહાર કરીને બોટાદ જતા હતા. રસ્તામાં એક ગામ આવ્યું, સાંજનો ટાઈમ, સખત વિહાર. ગુરુદેવના વખતમાં વિહારો કિલોમીટરની માઇલોમાં ચાલતા હતા. થાકીને લોથ થઈ ગયા તો સુવાની તૈયારી કરતો હતો, અને એમાં ગામના આઠેક સુશ્રાવકો રાતના ભાઈઓ ગુરુદેવ આગળ આવ્યા. સાહેબ થોડું અમને કંઈ સંભળાવશો? ગુરુદેવની બાજુમાં મારું આસન હતું, હું સુવા જતો હતો. મને કે રત્નસર આ આઠ દસ શ્રાવકો છે, અડધી પોણી કલાક સંભળાવી આવો. એવી કોઈ અક્કલ નહીં. એટલે મેં સાહેબ બહુ થાક્યો છું, શ્રાવકોના રોટલા ખાતી વખતે થાક નથી લાગતો, અને ભગવાનના વચન આપતી હોય તો થાક લાગે. બેશરમ આંખમાં આંસુ લાવી દીધા ગુરુદેવ. શ્રાવકોની આટલી ભક્તિ મફતમાં લેવાની ત્યારે કોઈ થાક ન લાગે, અને કોઈને વ્યાખ્યાન આપવાની વાત આવે ત્યારે થાક લાગે, શરમ નથી આવતી. ગુરુદેવ પોતે કપડાં પહેરે, સૂઈ રહે, આરામ કર, અને મફતના રોટલા ખાસ શ્રાવકોના, હું જાઉં છું. જિંદગીનો પહેલો અનુભવ દીક્ષાના ત્રીજા વર્ષે, ત્યારથી માંડીને 52 વર્ષમાં ક્યારેય કોઈ ચીજની ના નથી પડી. રત્નસનો કે ચૂકવવાનું નથી, ધર્મ નામની બૂમ પડીને તારા પાત્રા ભરે જાય, તને કોઈ શરમ નથી આવતી કે મારે કંઈ આપવાનું છે? આંસુ પડાવી દીધા હતા ગુરુદેવ એ વખતે. દિલ્હી જ્યારે ગયો ત્યારે પહેલા ચોમાસામાં તો હું બેઠો બેઠો પડી જતો હતો. નરેશભાઈ મારા સાધુને ખબર છે, મને ગુરુદેવ શું થાય છે, મારા બીપી પકડમાં નથી, આમ જ ઢળી પડું, ખાલી પકડીને બેસવું પડતું હતું. મને એમ લાગ્યું મારું દિલ્હીમાં કામ નથી. નિષ્ઠા ગમે તેટલી સારી શરીર તો દાદા પૂજ્યું, અને મેં ગચ્છાધિપતિને લખ્યું હતું, સાહેબ મને નથી લાગતું હું દિલ્હીમાં રહી શકું. કાંઈ ગચ્છાધિપતિનો એ પત્ર આજે પણ મારી ઉપર છે, સંઘના આપણી ઉપરના આટલા ઋણ એને ચૂકવવાના અવસરે આવ્યા, નાસીપાસ થવાની જરૂર નથી, શરૂઆત છે, ધીમે ધીમે તમારું બધું લાઈન ઉપર આવશે. અને સાહેબે તો વ્યંગમાં એમ લખ્યું હતું, ભગવાન મહાવીરે રાજગૃહમાં 14 ચોમાસા કર્યા હતા, રત્નસમાં તમારે 14 કરવાના છે. સાહેબના એક પત્ર મને ટકાવી દીધો હતો, આવો જ પત્ર ચંદ્રશેખરમાં આવ્યો હતો, આવો જ પત્ર હેમચંદ્ર સુમાનો આવ્યો હતો, આવો જ પત્ર મુક્તિ વલ્લભશ્રીનો, ઉદય વલ્લભશ્રીનો આવ્યો હતો, અને આ બધા જ આચાર્ય ભગવાનના પત્ર મને ટકાવ્યો હતો. રત્ન સમાજ જીન શાસનના અનંતથી મુક્ત થવાનો મોકો તમને મળ્યો છે, જરાય પીછેહટ નહીં કરતા, તમને કાંઈ લેવું દેવું નહીં, અમારી માટે કાંઈ નહીં. શેના માટે આગમવાતના? નંબર એક અનુરાગ, તરી જવાનું, શ્રેષ્ઠ કોટીનું હૃદયમાંથી ઉઠતું એક સુંદર મજેનું અભિયાન. તમને સૌથી વધુ પ્રભુનું શાસન ગમે, ફરી કહી દઉં,
હોટલ ન ગમે એવું નથી કે તું આંબેલ ખાતો સૌથી વધુ ગમે. થિયેટર કદાચ તમને ન ગમે એવું નથી કે તો પ્રભુનું મંદિર બેસુમાર ગમે. આ ભૂમિકામાં આપણે ખરા નંબર એક અનુરાગ, નંબર બે અનુમોદના, અનુરાગ પછી અનુમોદના, કારણ કે હવે બીજા વિષય પણ લેવા છે. પણ તમને બધાને સમજાય અને અમારામાં ને તમારામાં ફેર સુણી કહી દઉં, ખાલી પ્રભુ ગમે એ અમારું જીવન, સૌથી વધુ પ્રભુ ગમે એ તમારું જીવન. અમારા અનુરાગમાં ને તમારા અનુરાગમાં આટલો ફેર, માત્ર અને માત્ર પ્રભુ જ ગમે એ અનુરાગ અમારો, સૌથી વધુ પ્રભુ ગમે એ અનુરાગ તમારો. મને સંસાર ન જ ગમે, બિલકુલ કોઈ આઈટમ નહીં, માત્ર ને માત્ર સંયમ, જીન, શાસન, સંઘ, સાધર્મિક, દેવગુરુ, બસ આ જ ગમે, આ અનુરાગ અમારો. તમે જે સંસારમાં બેઠા છો, સંસારની ભૂમિકા આટલી, તમને સૌથી વધુ પ્રભુ ગમે, અમને એકમાત્ર પ્રભુ ગમે. રિપીટ, એકમાત્ર પ્રભુ ગમે એ અનુરાગ અમારો, સૌથી વધુ પ્રભુ ગમે એ અનુરાગ તમારો. કાલે વાત કરી, દાટવા ગયેલા પૈસા નીકળ્યા તો અનુપમાની સલાહ હતી, ત્યાં નાખી દો. કોઈ કોઈ બંગલા બંગલા બનાવો કોઈ વાત નહોતી, ત્યાં નાખી દો. મારા દીકરાના લગ્ન નિમિત્તે ગુરુદેવ 50 લાખનો ખર્ચો છે, સામે 10 લાખ રૂપિયા સાધર્મિક ભક્તિમાં આપવા છે. અનુરાગ વાળો ક્યાંક તો પર્સન્ટેજ કાઢે, ધડ કરતો ના પડી દે, માંગવા જાવે એટલે. ખર્ચો ખૂબ થઈ ગયો, વ્યવસ્થા નથી. અનુરાગ પછીનો બીજા નંબરનું સ્ટેપ છે અનુમોદના. ક્યાંય પણ પ્રભુના વચન અનુસાર સારું થાય છે ત્યાં વચ્ચે બીજી કોઈ ચીજ ના આવે, નિતરતી અનુમોદના. જો એક વાત કહી દઉં, સુનિલ, અનુરાગ અત્યંત દુર્લભ છે ને, એમ અનુમોદના પણ અત્યંત દુર્લભ છે. અનુમોદનાને તમે એમ માનતા હો કે બહુ સહેલી છે, નહીં, બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ. વિક્રમ પૂછી લો, બજારમાં તારું 20 લાખનું પેમેન્ટ જેને ડૂબાડી દીધું હોય, એને 45 ઉપવાસ કર્યાના સમાચાર મળ્યા હોય, દિલ દઈને અનુમોદના કરી શકે? નરેશભાઈ, થાય. તમારું 20 લાખનું પેમેન્ટ જેને ડૂબાડી દીધું છે અને એને કરેલા 45 ઉપવાસના સમાચાર તમારે કાને મળે, દિલ દઈને અનુમોદના કરી શકું? સિદ્ધાર્થ, શું કારણ? શું નહીં એટલે અનુમોદનાથી દૂર રહેવાની પાછળનું કારણ શું? શેને માટે? એક વાત, તમે જો આગમ વાચનાના સ્ટુડન્ટ છો, આગમ વાચનાના તમે જો સ્ટુડન્ટ છો, એ ક્વોલિફિકેશન તમારું છે માનીને ચાલું, હું રોજના પ્રવચનમાં બધી વાતો નથી કરતો, તો તમે જો એવું માનતા હો કે સાહેબ મારા અશુભ કર્મના ઉદય વિના
મારું પેમેન્ટ કોઈ ડૂબાડી શકે એવી તાકાત નથી. એ પાર્ટીમાં મારા 20 લાખ રૂપિયા ડૂબ્યા કે ડૂબાડ્યા એને, પણ 100% સાહેબ મારા પાપ કર્મનો ઉદય તો ખરો જ, એ વિના એ ડૂબાડે નહીં. આ માનો સિદ્ધાંત, આ માને પાકું. હે તો સાચું બોલો, એને પેમેન્ટ ડૂબાડ્યા પાછળ તમારા મનમાં વિચારશો હોય એ નાલાયક છે માટે. મારે જુદું કે આટલી સીધી વાત, એને તમારા ડાબેલા 20 લાખની પાછળ તમને કોઈ પૂછે એને તમારા પૈસા કેમ ડાબ્યા તો તમે શું જવાબ આપો? મારા કર્મનો ઉદય કે નીચ ને નાલાયક છે તે? બધી વાત સાચી. તમને ધર્મરત્ન પ્રકરણ નામના ગ્રંથની એક પંક્તિ આપી દઉં. તમે કદાચ લખો ન લખો મને ખબર નથી, થોડી લાંબી છે. શાંતિસુરી મહારાજ રચિત ધર્મરત્ન પ્રકરણ, એમાં મને અને તમને એમને એક સલાહ આપી છે. પર પરાભવે મમ એવ અયમ દોષો. સંસ્કૃત શબ્દ છે પર પરાભવે, બીજા તરફથી મારો જ્યારે પણ પરાભવ થાય ત્યારે. પર પરાભવેનો ગુજરાતી કરું છું. બીજા તરફથી મારો જ્યારે પણ પરાભવ થાય ત્યારે મમ એવ અયમ દોષો, ભગવાન આ મારી જ ભૂલ છે. ધર્મરત્ન પ્રકરણ નામનો ગ્રંથ, શાંતિ સુરેશ્વરજી મહારાજનું આ કોટેશન. પર પરાભવે મમ એવ અયમ દોષો, આ મારી જ ભૂલ છે ભગવાન. તો મારી કઈ ભૂલ છે એ પણ લખ્યું અંદર. યદ યદ એટલે જે, પૂર્વ ભવે મયા અર્જિતમ શુભમ. યદ પૂર્વ ભવે ન મયા અર્જિતમ શુભમ. શુભમ એટલે સારું. ભગવાન ગત જન્મમાં મેં પુણ્યોપાર્જન નથી કર્યું, માટે આ જન્મમાં કોઈ વ્યક્તિ મારો પરાભવ કરી જાય છે. પર પરાભવે મમ એવ અયમ દોષો, યત પૂર્વ ભવે ન મયા અર્જિતમ શુભમ. નરેશભાઈ શું કહેશો? છે આપણે એની, તમારો વિચાર તમારી વાત હોય ત્યારે તમારે જ કરવાનું. તમને એક નાનકડું પૂછી લઉં, ભગવાનના કાનમાં ખીલા કેમ ઠોકાય એમ તમને કોઈ પૂછે એ વખતે તમારો જવાબ શું આવે? સીધા હે, બરાબર ને? એટલે તમે આમ લાંબો વિચાર તો ન કરો, સીધો જવાબ મળે ને. તમને પૂછે કે ભગવાનના કાનમાં ખીલા કેમ ઠોકાય, તમે કોઈ કે 17મા ભાવમાં ભગવાને સૈયા પાલકના કાનમાં શિશુ રેડ્યું હતું માટે. ઓકે, તો ખાલી એટલો જવાબ આપો, ભગવાનના દરેક દુઃખમાં તમે પૂર્વભવનો કોઈ હવાલો આપો તો તમારા દુઃખમાં કોઈ પૂર્વભવનો હવાલો જ નહીં. શું એ મલ્ટીપલ આવે ને? કેમ મલ્ટીપલ મજેથી આવે? કેમ તમે 10 ખમણ ખાઓ પછી જાડા એવા થાય કે 10 લાખનું બિલ આવે હોસ્પિટલ?
કેમ ના આવે? તમે કહો 10 ખમણ તો 10 રૂપિયા ના આવ્યા હતા. નહીં, તમે જો એમ માનતા હો કે હું એમ માનતો કે હું બધું પામી ગયો છું, ફાવી ગયો, બસ સીધી વાત. ત્રણ જગતના નાથના દરેક દુઃખમાં તમે પૂર્વભવનો હવાલો આપો, તમારા એક પણ દુઃખમાં પૂર્વભવનો હવાલો ન આપો. સમ્યક દર્શન ક્યાં છે? ચલો, દેવાનંદની કુક્ષ ભગવાન 82 દિવસ કેમ આવ્યા છે ને? જવાબ, સોમાથી સોમવાર. ભગવાન ઉપર કેમ દુઃખ આવે એનું ક્વેશ્ચન તમને પૂછીએ. સોમાંથી સો તમારી ઉપર કેમ દુઃખ આવ્યા? રામકોર છે માણસ. તમને ફરી વાર કહું, સમ્યક દર્શન બહુ દૂર છે. તમે સંસ્કૃત શબ્દ ભણ્યા હોત ને તો તમને ખબર હોત આમાં એવ શબ્દ મૂક્યો છે. એવ પર પરાભવે મમ એવ એવ છે ને, જ થાય, જ મારી જ ભૂલ છે. પણ મમા પી ની મમ એવ, મમ અપી એટલે મારી પણ. સામી વ્યક્તિએ મને નુકસાન કર્યું એમાં ભગવાન થોડી મારી પણ ભૂલ હતી, એ શબ્દ જ નથી, મારી જ ભૂલ હતી. મમાપી નહીં, મમ એવ. વાત મારી ક્યાંથી નીકળી ખબર છે? સામી વ્યક્તિએ 20 લાખ દબાવ્યા એ 100% વાત સાચી, પણ એના કારણે પરમાત્માની આજ્ઞા મુજબ એને કરેલા માસક ક્ષમણની અનુમોદના પણ તમે તમારા 20 લાખના પાપે ન કરો તો સંમેશન ક્યાં? જીન વચન અનુસાર જ છે એનું માસખમણ, પ્રમાણિકપણે કર્યું છે. 2 ટાઈમ પ્રતિક્રમણ જે કંઈ કરવું એ રાતના નથી કાધું, એટલે માસખમણ લિટરલી માસખમણ જ કર્યું છે. ઉપાસમાં રહીને મર્દાંગીથી આખું ગામ કદાચ એની માસખમણની અનુમોદના કરે, તમે નથી કહેતા 20 લાખના પાપે, એટલે અનુમોદના પણ મુશ્કેલ છે ને. અનુમોદના પણ વ્યક્તિને જોઈને કરો છો ને, સુકૃતને જોઈને નથી કરતા ને, વ્યક્તિને જોઈને કરો છો ને. અનુમોદનાના કેન્દ્રમાં વ્યક્તિ આવે કે સુકૃત આવે? તો કર્યું છે ને માસખમણ, કેમ તમારા 20 લાખ તમે બચે લીયા? એને માસખમણ તો કર્યું જ છે. કેટલી ક્ષુલ્લક અને છીછરી વાતો છે. મારે તમારા કોઈ પણ લોજિક અધ્યાત્મ જગત સ્વીકાર નથી. એક વાત તમને કહી દઉં, 1 લાખ તમારા સાચા તર્કની સામે પ્રભુના વચન જીતી જાય છે. તમારા 1 લાખ સાચા તર્કની સામે પ્રભુના વચન એને કોઈ હરાવી શકતું નથી. નીચ છે, નાલાયક છે, બધું છે, પણ એને ભગવાનની આજ્ઞા મુજબ માસ્ક મંગાવ્યું, લિટરલી અનુમોદના કમાલ કરી કાઢી. અનુરાગ દુર્લભ, અનુમોદના પણ પાણી ઉતારી નાખે છે. અને હમણાંનો જે કાળ ચાલ્યો છે, સુકૃતના સમાચાર આપતા પહેલા એ કોણે કર્યું છે એના એનાલિસિસમાંથી આપણે બહાર નથી આવતા. કયા ગક્ષમાં, કયા પક્ષમાં, કયો ગચ, કેવી રીતે, શું, કેમ, અનુરાગ દુર્લભ છે, અનુમોદના દુર્લભ. અને એનાથી પણ તમે નીચે ઉતરો ત્યારે ત્રીજાનો એક છે અહોભાવ. અહોભાવ અહોભાવનો અર્થ ખ્યાલ છે ને? હા,
હૃદય એકદમ કમાલ કમાલ. સમકી દાતા ગુરુ તણો પચ્ચું ભયાર ન થાય, ભવ કોણા કોળે કરી કરતા સર્વ ઉપાય. કરોડો ભવ સુધી તમે ઉપકારનો બદલો વણવા જાઓ, ગુરુ તત્વના ઉપકારનો બદલો વળે નહીં. અહોભાવ કમાલ. હજી અનુરાગની ભૂમિકામાં નથી આવ્યા. તમારી આંખ સામે ઓલો કહ્યું કે 15 વર્ષે સિદ્ધિ કર્યો, કમાલ કમાલ. અને હમણાં તો તમને કહું, શું સડી ગયેલા ભીજાવાળા આવ્યા છે. 60 ઉપવાસ કર્યા પછી એની તબિયત જો બરાબર હોય તો તમને એના ઉપવાસમાં શંકા પડવા માંડે. હા, તમે તો તમારી ફ્રેમ નક્કી છે, 60 ઉપવાસ પછી વજન ઉતરવું જ જોઈએ. હું એવા બે મહાત્માના નામ નથી આપવા માંગતો કારણ કે ગેરસમજ થાય. હું એમને ઓળખું છું. ઓળીની શરૂઆત કરે પહેલાં, ઓળીની શરૂઆત એમને કરી એ પહેલાં એમનું જે વજન હતું એ વજન સિદ્ધાર્થ 1000 ઉપર અંબેલ કર્યા પછી 10 કિલો વધ્યું. ફેક્ટ. એટલા પવિત્ર સરસ મહાત્મા એમને જોઈને દિલ તરબતર થઈ જાય. ઓળીની શરૂઆત પહેલાં જે વજન કન્ટિન્યુઅસ 1000 આંબેલ કર્યા પછી 10 કિલો વજન વધ્યું, એના આંબેલને જૂઠા કહેવાના. તમે તપને શરીર સાથે જોડી દીધું, તપ કરીને શરીર ઘટવું જોઈએ એમ તમારી એનાલિસિસ. તમારે જેની સાથે મેળ નહોતો એને 10 લાખનું ડોનેશન આપ્યું, તમને સમાચાર મળ્યા, ચેક કરવું પડશે એના આપ્યા કે ગામના આપ્યા. હું પૂછું છું, તમારી આ ભેજું સડેલું છે કે નહીં પૂછું છું. તમને એક સૂત્ર આપી દઉં, હરિભદ્રશમાનું લખતા નહીં ભલે, પણ અદ્ભુત સૂત્ર. અસ્માદૃશામ પ્રમાદ ગ્રસ્તાનામ. હે ભગવાન, અસ્માદૃશામ એટલે અમારા જેવા, પોતાના માટે વાત કરે છે હરિભદ્રશમાન. અસ્માદૃશામ પ્રમાદ ગ્રસ્તાનામ, ડગલે ને પગલે ભગવાન પ્રમાદવાળું અમારું જીવન. નંબર 2, ચરણ કર્ણ હિના નામ. ચરણ સિત્તરી કર્ણ સિત્તરી નામે ચારિત્ર જીવનમાં પ્રભુ અમારી આગળ કાંઈ નથી, કાંઈ નથી. કોણ કહે છે? 1444 ગ્રંથના રચયિતા હરિભદ્રશમાં એમ કે, અસ્માદૃશામ પ્રમાદગ્રસ્તાનામ ચરણ કર્ણ હિના નામ. ભગવાન અમારા માટે તરવાનું કોઈ સાધન છે? તો કે એક સાધન છે, અસ્માદૃશામ પ્રમાદગ્રસ્તાનામ ચરણ કર્ણ હિનાનામ અબ્દૌ પોત ઇવ. ભગવાન, શું સાગરમાં સ્ટીમર મળી જાય અને ભયંકર સાગરમાં કોઈ માણસ આસાનીથી પાર પામી જાય એવું અમને તારા શાસન ઉપરનો અનુરાગ એ સ્ટીમર મળી ગયું છે, અમે તરી જવાના. આ કોની કથા કહું છું? મારું ચારિત્ર ટોપ છે ને મારા ચારિત્ર તરી જઈશ ને મેં 1444 ગ્રંથ લખ્યા માટે તરી જઈશ. આવો કોઈ ફાંકો હરિભદ્રશમાં નથી રાખ્યો. ભગવાન, તારા શાસન પર રાગ 100% અમે તરી જઈશું. આનો અર્થ તમે સમજો છો? ચારિત્ર એનું ફળ આપવામાં નિષ્ફળ જઈ શકે, અનુરાગ ક્યારેય નિષ્ફળ નહીં જાય. સંયમ જીવન એનું ફળ આપવામાં હજી કદાચ નિષ્ફળ કદાચ જઈ શકે, અનુરાગ 100% સફળ. દોષ હરાશ, દોષ ત્રાસ, દોષ નાશ, 3 વિકલ્પ. દોષની સામે લડવું નકામું, મૈત્રી નકામી, શરણ નકામું, ખાલી ગુણને હાજર કરો, દોષ ગયો. 4 વિકલ્પ. તરી જવા માટેના જીવનમાં ભગવાનની એક પણ આજ્ઞાનું પાલન અત્યારે નથી થતું, છતાં મોક્ષ પાકો કરી દેવો હોય, 3 વિકલ્પ.
અનુરાગ લાવવા માટેનું સૂત્ર સરસ પ્રશ્ન છે. આવો અનુરાગ કેવી રીતે આવે? એના માટે માનવીજી મહારાજે એક શબ્દ મૂક્યો છે, જબ ઉપકાર સંભારીએ તબ ઉપજે આનંદપુર. આ એક કોટેશન તમારે લખવું તો લખી લો, જબ ઉપકાર સંભારીએ તબ ઉપજે આનંદપુર. ભગવાન તારો ઉપકાર જ્યારે જ્યારે યાદ કરું, જ્યારે જ્યારે યાદ કરું ત્યારે પાગલ થઈ જાઉં છું. જબ ઉપકાર સંભારીએ, સંભારીએ એટલે યાદ કરીએ, જબ ઉપકાર સંભારીએ તબ ઉપજે આનંદપુર. આનંદના પૂર ઉમટી જાય છે. ભગવાન તે મારી પર કેવો કમાલ ઉપકાર કર્યો, અનાદી નિકોદમાંથી બહાર કાઢ્યા પ્રભુ. આ ઉપકાર સિદ્ધ ભગવંતોનો. તમારે ઉપકાર યાદ રાખવો તો એક કડી છે, નરક નિગોદના મહા દુઃખોથી તે પ્રભુ અમને ઉગાર્યા. ભગવાન તમારો ઉપકાર, નરક નિગોદના મહા દુઃખોથી તે પ્રભુ અમને ઉગાર્યા. કૌશિક તને ખ્યાલ છે, દિરાસરમાં પણ આપણે કદાચ પ્રભુને યાદ નથી કરતા, પ્રભુ નરકમાં મને યાદ કરે છે. ખ્યાલ આવે શું કહું છું? મહારાજા શ્રેણી પહેલી નરકમાં અત્યારે છે, તીર્થંકરની નેક્સ્ટ એટલે આગળનો ભાવ એટલે બીજો ભાવ. સમી જીવ કરું શાસન રસીની ભાવના એમના હિયે વસી છે. દરેક સમયે મારું ચાલે તો આ જગતના સર્વ જીવોને મુક્તિમાં મોકલી દઉં એવી ભાવના નરક ગતિમાં પણ ચાલુ છે. નરક નિગોદના મહા દુઃખોથી તે પ્રભુ અમને ઉગાર્યા, ક્ષણ ક્ષણ સમરે તું પ્રભુ અમને, અમે ભલે ને વિસાર્યા. ભગવાન અમે તને ભલે ભૂલી ગયા, તું અમને ભૂલ્યો નથી. નરક નિગોદના મહા દુઃખોથી તે પ્રભુ અમને ઉગાર્યા, ક્ષણ ક્ષણ સમરે તું પ્રભુ અમને, અમે ભલે ને વિસાર્યા. ઋણ અનંતુ છે પ્રભુ તારું, ઋણ અનંતુ છે પ્રભુ તારું, શાની યાચના કરવી. હવે પ્રભુ તારી આગળ શું માગીએ? પણ નરક નિગોદના મહા દુઃખોથી તે પ્રભુ અમને ઉગાર્યા, ક્ષણ ક્ષણ સમરે તું પ્રભુ અમને, અમે ભલે ને વિસાર્યા. ઋણ અનંતુ છે પ્રભુ તારું, શાની યાચના કરવી. જન્મ જન્મની તનમન ધનની પાપ વાસના હરવી, ફૂલ નહીં તો પાંખડી પ્રભુ તારા ચરણે ધરવી. તમે મને પૂછો, સાહેબ આપના જીવનની સૌથી મોટી તાકાત શું? એક જ તાકાત મારી આગળ આજે છે, ઉપકાર સ્મરણથી ઊભો થયેલો અનુરાગ. હું આજે ક્યાં છું એ લગભગ યાદ કરતો નથી, હું ગઈકાલે ક્યાં હતો એ ક્યારેય ભૂલતો નથી. મુંબઈ મલાડમાં વનરૂમ કિચનમાં ગ્રસ્તપણામાં રહેતો હું, સ્કૂલમાં ક્યારેય 54% વધુ માર્ક ન લાવેલો ભણવામાં એવો કમજોર હું, દીક્ષા પછીના 9 વર્ષ સુધી પુસ્કા પણ લખી ન એવો કમજોર હું, મુમુક્ષુપણામાં
14 સામાયિકમાં ખાલી એક જ ગાથા બહુ મુશ્કેલીથી કરી શકતો હું. આજે હું અહીંયા છું. કશું જ નથી મારા જીવનમાં. આવકાર. રાતના હું ઘડી આજે કેટલી રાત આંસુમાં કાઢી છે. પિંડવાડાની શિબિરમાં સવારના પહોરમાં 4 વાગે ગુરુદેવે ઉઠાડ્યો હતો. આંખમાં આંખ મેળવીને વાત કરી હતી રજની દીક્ષા લેવા જેવી છે. એ આંખ એક દિવસ માટે પણ આજે ભૂલાતી નથી. આ વૈભવનો વચનકાર બન્યો, લેખક બન્યો, કાંઈ પણ બન્યો એનો મને આનંદ જરૂર છે, અભિમાન બિલકુલ નથી. પણ મારું આનંદ અને મારું અભિમાન મને ગુરુદેવે સ્વીકાર્યું એનું છે. આપણને કોઈ ઉપકાર યાદ નહીં. નિગોદમાંથી નીકળ્યા એ ઉપકાર સિદ્ધ ભગવંતોનો અને વ્યવહાર રાશિમાં વિકાસ થયો એ ઉપકાર અરિયન પરમાત્માનો. નિકાસના મૂળમાં સિદ્ધ ભગવંતો, વિકાસના મૂળમાં અરિયન પરમાત્મા. નિકાસ અને વિકાસ બે. હજી તમે એમ કહો છો અનુરાગ નથી, તો બે જ વાત છે. ઉપકાર ભૂલી ગયા છો માટે અનુરાગ નથી. દાવાની સાથે કહી દો. જો એક વાત કહી દઉં, કૌશિક હરિભદ્રી સમાજ પડજો એમ કહેતા હોય કે ભગવાન અમે આ સંસાર સાગરમાંથી તરી જશું અમારા ચારિત્રના પ્રભાવે, એવું અમે નથી માનતા. માત્ર પ્રવચન એટલે શાસન ઉપરનો અમારો અનુરાગ એ જ અમને તારી દેશે, એવું જો હરિભદ્રીમાં માનતા હોય તો રત્નસુંદર આથી બીજું કશું જ માની શકતો નથી. હું પ્રવચનની પ્રભાવના કરીશ ને લેખનથી બધાને પમાડીને મારો મોક્ષ થશે હું કશું જ માનતો નથી. હું એક જ માનું છું, હરિભદ્રીમાંનો જે અનુરાગ હતો એનો અંશ પણ મારામાં છે, તો જ મારું તરવાનું પાકું પાકી મારું નકામું. તમારી આગળ અનુરાગ કેટલો. હજી એક કોટેશન આપું તમને જરાય. ઉપાધ્યાય યશોવી મહારાજ એમને લખેલા ગ્રંથો માસ્ટરી મોનોપોલી અને એમાં એમના જેમાં મહાપુરુષે બધું જ સર્જન કર્યા પછી એક કોટેશન લખ્યું, પાણી ઉતારી નાખે તેવું. ભગવાન સંસ્કૃતમાં અધિતાસ તર્કા, અધિતા તર્કા, તર્ક એટલે તર્કશાસ્ત્ર, અધિતા એટલે ભગવાન ભણી લીધા, પાર પામી ગયો. આવી તો જાય મારી સામે કોઈ દલીલમાં ઉચકીને સાફ કરી નાખું. ખબર છે યશુમાનનો એક નાનકડો પ્રસંગ, એમને વાદી સાથે ચર્ચા કરવા કોઈ આવ્યો હતો ને, વાદી વાદી આવો આપણે સાર્થાર્થ કરીએ. ઉપાધ્યાય મહારાજે પોતાના કમરાની બહાર બોર્ડ લગાડી દીધું હતું કે ચર્ચા કરવી તો ચર્ચાની છૂટ છે, એક પણ ઓષ્ટાક્ષરનો પ્રયોગ નહીં કરવાનો. ઓષ્ટાક્ષર એટલે ખબર છો ને, પ ફ બ ભ મ. આખી ચર્ચામાં એક પણ આ અક્ષર ના વોજીએ એવી જેની તૈયારી હોય ચર્ચા કરો હું આવી જઈશ. નરેશભાઈ 3 વાક્ય ન બોલી શક્યા મારા તમારાથી. 3 વાક્ય પ ભ ભ મ કાંક તો આવે ને. 2-4 પંડિત આવી ગયા હતા તૈયારી કરીને, હોમવર્ક કરીને.
કન્ડિશન હતી અહીંયા અડતો લગાડી દેવાનો, જો અડીએ એટલે તરત ખબર પડી અગાડી ગયું, બે મિનિટમાં બધા હારી ગયા. ઉપાધિમાં અડી ખંભેટા આવી જાઓ, જેની તાકાત હોય કલાકોના કલાકો મારી તૈયારી છે પફો બફોમાં વિના વાત કરવાની. આવા મહાપુરુષ, એમને એક શબ્દ લખી નાખ્યો છેલ્લે, ભગવાન આટલું બધું જ ભણ્યો, અધીતા તર્કા તેશામ ફલમ શાસન રુચિ. ભગવાન આ બધા તર્ક ભણી ગયો એનું કોઈ પણ ફળ હોય તારા શાસન ઉપરનો પ્રેમ છે. જરાય ડરતા નહીં. તમારા જીવનમાં કોઈ નબળામાં નબળું વ્યસન છે માટે હું હારી ગયો એવી લાગણી મહેસૂસ કરતા જ નહીં. અનુરાગ ઊભો કરી દો, આ બધાને ખાઈને સાફ કરી જઈશ. અનુરાગ વિના વ્યસન છૂટશે ખરું, પણ છૂટે એકવાર અનુરાગ ઊભો થઈ ગયો વ્યસન શું શું નહીં જાય તે પ્રશ્ન છે. મને અહીંયા બેઠેલા ખાલી એટલો જવાબ આપો, આ ત્રણ મૂડી આપણી આગળ ખરી, અનુરાગ અનુમોદના અહોભાવ તરવાનું 100% પાકું. હે અંશત થી નહીં મેળ પડે, ખાલી એટલું જ, બધા કરતા પ્રભુ વધારે ગમે, બસ આટલું જ. એમાં ત્યાગબાગની વાત, ત્યાં અંશત ક્યાંય આવ્યું, બધું જ ગમે છે. ભગવાન સંસારમાં બેઠો છું, બૈરી એટલી જ ગમે છે, પૈસા એટલા જ ગમે છે, પણ બેની વચ્ચે વાત આવે ત્યારે તું ટોપ ગમે છે, બસ આટલી જ વાત. છોકરો ને હું બે વચ્ચે વાત આવી ત્યારે ચોખ્ખું ઘી સાહેબ આપના માટે, ચેલાણા અને માવીર આવે ત્યારે માવી ટોપ ઉપર. દીકરો નહોતો ગમતો તો પ્રશ્ન નથી ને, જાનની બાજી લગાડી દે કદાચ, પણ આપની સામે સાહેબ દીકરાની વાત નીચે જ. આગળ આ આગમ વાતનાની વાઇન્ડ અપ કરતા પહેલા એવું ન લાગવું જોઈએ કે સાહેબ હારી ગયા, કશું જ હાર્યા નથી. શું ના, એ નહીં, મારે તમને એટલું કહ્યું છે કે આ બધા જ ચંડક ઓશિકને અનુરાગ ઊભો થયો પ્રભુ ઉપર. આ તારવા માટે મને અહીંયા ખલાસ ચરણમાં ઝૂકી ગયો. ગમે તેટલા તમારા પાપ અનુરાગની સામે નપુંસક છે, તમારો ગમે તેટલો ધર્મ અનુરાગ વિના નપુંસક છે. બે વાત ભેગી સમજી રાખજો, તમારા કાળામાં કાળા પાપ અનુરાગની સામે નપુંસક છે, શ્રેષ્ઠ કોટિનો તમારો ધર્મ પણ અનુરાગ નથી તો નપુંસક છે. હવે થોડી એક અલગ વાત કરી દઉં, જે તમારા રોજની તમને સતાવતી વાત છે. તમે એક વખત તમારા જીવનનું વર્તમાન કાળની માનસિક સમાધિ સંકલેશ જે હોય તે એનું એક વખત ઓબ્ઝર્વેશન કરજો. તમને મારે 5 વિકલ્પ આપવા છે અત્યારે, તમે એક વખત ચેક કરજો કે અત્યારે મારા સંકલેશનું મૂળ આ 5માંથી શું છે. આપી દઉં સુનિલ, છેલ્લું છે એટલે. નંબર 1 અભાવ,
અભાવ, ગાડી નથી, બંગલો નથી, શરીરનું સ્વાસ્થ્ય નથી, ગુરુદેવ મારી આગળ લગ્ન જીવનના 10 વર્ષથી આપણે દીકરો નથી, હજારો અભાવ છે. આના કારણે તમે મનથી ત્રસ્ત છો. જે રસ્તે સમાધાન થતું હોય એ રસ્તે સમાધાન કરીને આમાંથી બહાર આવી જાઓ. ખ્યાલ આવ્યો? મારી આગળ સિમંદર સ્વામી નથી, મેં ગૌતમ સ્વામીને જોયા નથી. વર્તમાન કાળમાં અવધિ જ્ઞાની મનોપ્રજ્ઞાની કોઈ મહાપુરુષ નથી, અષ્ટાપદ તીર્થ નથી, નંદીશ્વર દીપ નથી. ઢગલાબંધ અભાવો મને પણ ડિસ્ટર્બ કરે છે. મારું ફોકસ એની પર રાખીને હું મારી આરાધનાને બગાડતો નથી. અહીંયા બેઠેલા મારે તમને પૂછ્યું, સાચું બોલો, અભાવને ડિલીટ કરી નાખ્યું છે. દીપકભાઈ શું મારી આગળ પણ ઘણું નથી એમ તમારી આગળ ઘણું નથી? અભાવ તો મને સતાવે છે, તમને સતાવે છે. મને પણ એમ થાય, ભગવાન મહાવીરના વખતમાં જન્મી ગયા હોત, મહાવીદેહમાં હોત, બધું આવું તો ઘણું થાય છે મને, પણ સમાધાન કરી લીધું છે. નથિંગ ઇન માય હેન્ડ. મને 12:05 થઈ છે, 12:30 વિરામ આપી દઈશ, પણ ખાલી પૂછ્યું છે, અભાવમાં તમારું મન અટવાયું છે? શું લાગે સિદ્ધાર્થ, પોસિબિલિટી શું છે? ભાઈ છોડી દો, અભાવ છે, મને અભાવનું કોઈ દુઃખ નથી. સિમંદર સ્વામી નથી તો નથી, આજે કરું તો ભુવન બનુ સુરમાં પણ મારી આગળ નથી. સ્વીકાર લીધું છે, ઓકે. હવે આપણી આગળ જે છે એને બરાબર મરદાન કીધી, આરાધીને આગળ ચાલો. ન હોય તો ચાલો, તમારી આગળ જે અભાવ છે એનો રસ્તો હોવા છતાં એ રસ્તો તમે ઇમ્પ્લિમેન્ટ કરો, છતાં ઠેકાણું ન પડે, પછી ડિલીટ કરી નાખો. અત્યારે કહું, મંદીમાં અહીંયા કોઈ એવું નથી બેઠું દુકાન બંધ કરીને બેઠા છે, બધાનો પુરુષાર્થ ચાલુ છે કદાચ, અને એટલો પુરુષાર્થ કર્યા પછી પણ તમારો બજાર ઉચકાતો નથી, સ્વીકાર કરી લો. પણ તમારી વાત સાચી, તમારી જવાબદારી છે બધી વાત, પણ નથી કરતા તો તમે શું કરજો? યુ કેન ડૂ એનીથિંગ. છ વાગે સૂર્યાસ્ત થઈ ગયો, હવે અભાવ થઈ ગયો પ્રકાશનો, આઈ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. મારે તમને કહું છે, તમારા દુઃખનું મૂળ એક ચેક કરો કે તમે કોના કારણે દુઃખી છો, અભાવના કારણે? અને અભાવને પોઝિટિવ કરવા જતા હો તો તમારા હાથમાં જે તાકાત હોય લગાડી દો, ને પછી પણ નથી થતું એક્સેપ્ટ. દેવાસી શું તમને લિટરલી કહ્યું, અમારા મુનિ જીવનમાં મનમાં આ એન્ટ્રી જ નથી. હવે હું ક્યારે છોડ, ચાલુ આગળ. એક અભાવ, નંબર 2 અલ્પતા. અલ્પતા, અલ્પતા એટલે ઓછું, સાચું બોલો, તમે સ્વીકારી લીધું છે. 30 લાખનું પેમેન્ટ હતું, 15 લાખ આવ્યા, અલ્પતા, ડૂબી નથી ગયા. 15 લાખ મહેનત કર્યા પછી હવે તમને લાગે છે આથી વધુ આવી શકે એમાં હવે કોઈ ચાન્સ નથી, કોમ્પ્રોમાઇઝ કરી લીધું છે મનથી.
શું કહ્યું? નહીં, કરવું પડે નથી કીધું. હું સમાન, હું મરદાન કીધી વાત. તમે કરવું પડે નહીં સાહેબ, એક્સેપ્ટ. હવે આની કોઈ ફરિયાદ પણ નથી, આનો ઉકળાટ પણ નથી, આનો સંકલેશ પણ નથી. એ વાત નીકળે તો વાત લંબાવતો પણ નથી. જે મળ્યું ઓકે. અમારા મુનિજનમાં ઘણી અલ્પતા છે, ઘણી. લાગે છે કે વી કાન ચેન્જ, આનંદમાં છે એકદમ. સુનિલ શું? મારે તમારો કરંટ ટોપિક ચેક કરવો છે. તમારા મનમાં સંકલેશ છે તો એનું મૂળ શું છે? અભાવ. જો તમારા હાથમાં નથી તો યુ એક્સેપ્ટ. અલ્પતા, તમેમાં કાંઈ પણ હવે એડ ફેરફાર કરી નથી શકતા, પછી ક્યાં સુધી રિવાવશો? ગુરુદેવ સ્વીકારી લીધું છે. ઘણીવાર નરેશભાઈ બને છે, ગોચરી ભરવા જઈએ, 12 રોટલી જોઈતી હોય, 8 જ મળે, બને છે. હું એક્સેપ્ટ. કોઈ મુનિ ભગવાન પણ આની ફરિયાદ નથી કરતું કે મારી ભૂખ સાદું જીવન છે, ચાલવાનું. અભાવના કારણે દુઃખી, અલ્પતાના કારણે દુઃખી, ઘણીવાર અધિકના કારણે દુઃખી. અધિક એક્સેસ. ખ્યાલ આવે નરેશભાઈ? જરૂર કરતાં, તમારી આગળ ઈચ્છા કરતાં પણ ઘણો આવી ગયું. એને આખો દિવસ એને ગણવામાંથી એની કેમ વ્યવસ્થા કરવું, ક્યાં રોકવું, શું કરવું, આમાંનામાં તમે ટેન્શનમાં ને ટેન્શનમાં. ખ્યાલ આવ્યો ને? અભાવ પણ નથી, અલ્પ પણ નથી, અધિક છે. હે, કઈ શું ગમ, ક્યાં રોકવું? રાતના ઊંઘ ઉડીએ, ક્યાં રોકવું? એટલા બધા પૈસા તમને પૂછું. જ્યારે જ્યારે તમારી આગળ અધિક થયું, ત્યારે તમે જે ઇન્વેસ્ટ કર્યું ધર્મમાં કર્યું ક્યાંય? બસ ચાલ્યું, રિયલ એસ્ટેટમાં. શેમાં, કઈ કંપનીના શેર વધારે છે, કેમાં રોકવું? આ અધિકના પાપ. ફરી વાર કહું, મુનિવર ગ્રસ્તપણામાં ગયા પછી એ જ રાતના મર્યા છે ને, અધિક ભોજનના પાપે. અકરા ત્યાંથી ને તૂટી પડ્યા છે, પેટમાં પચ્યું નથી, મોત આવ્યું સાતમી નરકમાં. સંકલિષ્ટનું મૂળ અભાવ, અલ્પતા, અધિક. ચોથા નંબરમાં અસંતોષ. અહીંયા બેઠેલા જે પણ છે એમને ખાલી પૂછી લઉં, તમે આ શબ્દ તો વારંવાર સાંભળે જ છે. અસંતોષની વ્યાખ્યા તમે શું કરો છો? મમણ શેઠ આગળ અબજો અબજો અબજો. કંડરીક મુનિવર સાતમી ધર્મમાં અધિકમાં ગયા, મમણ સાતમીમાં અસંતોષમાં ગયો. અને જે પણ મળે તે કૌશિક ઓછું લાગે, મેં ખાલી પૈસા નથી આવતા, બધું જ આવે. નરેશભાઈ, આ અસંતોષ ખાલી પૈસાનો ન હોય, ઘણો અસંતોષ, આદર અને કદરનો પણ અસંતોષ. ખ્યાલ આવે ને? સિંહ અણગાર અસંતોષમાં સ્થૂલિભદ્ર સ્વામીને પડી ગયા. ગુરુ ભગવંતે 3.5 અક્ષર તો કીધા જ હતા, દુષ્કર કારક. પણ સિંહ અણગારે વિચાર કર્યો કે મને ખાલી દુષ્કર કારક કીધું, અને સ્થૂલિભદ્રને દુષ્કર દુષ્કર કારક કીધું. 3.5 અક્ષર ઓછા પડ્યા, એમાં ગુરુ સામે બળવો કરવા તૈયાર થઈ ગયા. અસંતોષ.
આ તો બધા અહીંયા તો બધા ઉત્તમ કાર્યકરો છે, જેમનું તમે નામ ન લો ન લો એમને કંઈ એની યારે કંઈ લેવા દેવા હતી નહીં ને આજે પણ નથી. પણ એવરેજ સુનિલ પૂછી લઉં, બહુ સારું કામ કર્યા પછી નેતૃત્વ તારું પોતાનું હોય, બાકીના બધાએ સાઈડના કામો કર્યા હોય, એમનું નામ ખૂબ લેવાય અને તારું નામ મામૂલી સ્તરે લેવાય, તો આમ બહુ સ્વસ્થ રહી શકે ખરો. સિંઘ ઉપાવાસીને ગુરુદેવ કી કાળ નથી દીધી, નિગ્લેક્ટ પણ નથી કર્યા, આવકાર્યા છે. કમાલ કરી તમે, સિંહની ગુફાગઢ 4 મહિનાનો ઉપવાસ, કમાલ, દુષ્કર કારકમ. પણ વિશ્યાને ત્યાંથી આવેલા સ્થુરીભદ્રને દુષ્કર દુષ્કર કારક, ખલાસ, માથું ફાટી. આવો અસંતોષ ખરો, જવાબ જોઈએ, મળવો જોઈએ. પણ ન મળ્યો તો મળવો જોઈએ તો હું ક્યાં ના પાડું છું, ન મળે તો શું, યાદ કરાવીને અટકી જશો, યાદ કરાવ્યા પછી પણ શું, આ તો એન્ડલેસ છે ને. નહીં બોલો અહીંયા, શું કહે સીધા, તો શું કરી પણ શું શકે તું, વેન યુ કાન્ટ ડુ એનીથિંગ પછી તું કરી પણ શું શકે, ના જાગે તો તમે લોસમાં. હવે આમાં સાચું બોલો, તમે જોરદાર અષ્ટપ્રહર કરી પૂજા કરી ને તમારી કદર નથી ને તમે પૂજા છોડો, એમાં કદર નથી, એને નુકસાન કે તમને નુકસાન. અરે તમે કહો બગીચામાં ગયો ને માળી આદર સત્કાર ન કરવા માટે બગીચો છોડી દીધો, માળી નુકસાન કે તમને નુકસાન, એને ન મળે તો તું લીધે કર, એની અનુમતિ માટે સુકૃત કરી દો. અને ઘણીવાર તો મને એમ તમને લાગે, સાચું બોલો, તમે 10 લાખ રૂપિયા કમાઈ રહ્યા ને બારણું બંધ કરીને ગણો ત્યારે તમને ક્યારે દુઃખ થાય કરું કે કોઈએ 10 લાખની કદર ન કરી, જેને આવ્યું ને. ઘણી વાર એમ લાગે રૂપિયા છુપાવી છુપાવીને લઈ જાઓ ને સુકૃત જાહેર કરતા રહો, બેંકમાંથી એક દિવસ તો જે પ્રકાર રૂપિયા લઈ નીકળે તેના હાથમાં રાખી નીકળ, ભલે તું પ્રભાવના કોઈને નહીં કરતો, કહી દે કે છે અમારી કદાચ લા. અને ખૂબ નાનકડી ભલે લેવલની વાત છે, પણ લેવલની વાત કરું, સુકૃતનો જેને આનંદ હોય છે એને સુકૃતના કદરની ભૂખ નથી રહેતી, જેને સત્કાર્યનો પોતાનો આનંદ છે એને સત્કાર્યની કદર થાય કે ન થાય એની ભૂખ એને નથી રહેતી. હું પ્રવચન કરું ને સુનિલ, મને ખૂબ આનંદ છે, ખૂબ આનંદ, આમ થાય કે બસ બોલતી જ રાખું, બોલે જ રાખું પ્રભુના વચન. મને આનો આનંદ એટલો બધો છે કે આ પ્રવચન પત્યા પછી તમે કદાચ એનું એપ્રિસિએશન નથી કરતા તો પણ મારા આનંદમાં એક ટકો પણ ફેર નથી પડતો, ક્યું કારણ કે મને આનો આનંદ છે. જેને સત્કાર્યના સેવનનો આનંદ છે એને કદરની બહુ ચિંતા નહીં રહેતી, કરી તો તમારી ઈચ્છા, ન કરી તો મારો આનંદ તો આનંદ જ છે. મળે તો ઠીક ને ન મળે તો એ આ છે ને રડતો આનંદ છે. મને એક જણ કહેતો હતો, સાહેબ આપણે કે બહુ ફરિયાદ નથી, થાળીમાં આવીએ જ ખાઈએ. મેં ન આવે એ કોણ બાપ ખાઈશ, થાળીમાં આવીએ જ ખાઈ, ન આવે કોણ ખાઈશ. પણ લાચારીની વાત ન કરો, ખોમારીની વાત કરો. અને એક વાત કરી દઉં, સાચું બોલો, તમે ગુલાબજાંબુ ખાધા હોય એની કોઈ કદર ન કરે, મેં તમને કોઈ દુઃખ કરું, તમે શું કહો
તું કદર કર ન કરી યાર, ગુલાબજાંબુ ખાતા મેં જે મજા માણી છે ને તારી કદર ની કોણ માંડે છે? બરાબર છે ને? તમે ગુલાબજાંબુ ખાતા આનંદ અનુભવ્યો છે તો ગુલાબજાંબુ ખાધાની કોઈ કદર કરે કે ન કરે તમારે પ્રશ્ન નથી. સુકૃતનો આનંદ તમને એટલો બધો છે, કોઈ કદર કરે કે ન કરે કોઈ પ્રશ્ન નથી. દરેક સત્કારી મને ગુલાબજાંબુ જેવું લાગે છે. ખૂબ મજા, ખૂબ મજા. સંઘે સમાજે મારા પરિવારે મારા ગ્રુપે મારા સત્કારીની કદર ન કરી કોઈ પ્રશ્ન નથી. મેં આનંદ ખૂબ માણ્યો છે, ખૂબ. મને ઘણા પૂછે સાહેબ તમારું પુસ્તક કોણ વાંચતું છે બધું? હું લખતા બહુ મજામાં છું. આ ઘણા ચોપટિયા હોય ને, મારી જિંદગીમાં એક જણ મર્દનો બચ્ચો મળ્યો તો નરેશભાઈ ભીલે પાર્લામાં. હે, કોઈ ન મળે તો સુનિલ તો છે જ. તમને ખબર છે શું ખોપરી ઠેકાણે રાખવી પડે? કેટલા એ વખતે મારું પુસ્તક ચાલતું હતું સુનિલ 163, એ વર્ષોની વાત. આજે તો 347 પહોંચ્યો, પણ એ દિવસની વાત તને કરું. એક જણની મારા પર પત્ર આવી, પત્ર બે પાનાનો ફૂલ, એમાં બધું તો વાંચતા વાંચતા તો મજા જ આવી. પણ એને કમાલની વાત લખી હતી કે સાહેબ આપને ખ્યાલ ન હોય તો નથી માનતો, આપ બહુ મોટા પદે છો, પણ આપને ખ્યાલ હશે કે જૈન શાસનમાં 12 મહિનામાં એક સંવત્સરી આવે, એ સંવત્સરીમાં સૌથી મોટો જે કૌશક આવે એ કૌશક 40 લોગસ ઉપર એક નૌકાર, નહીં તો 160 નૌકાર. આપને યાદ જ હશે, મને પત્રમાં લખે. મેં કીધું આ કમાલ, યાદ જ છે. પછી એને તરત લખી દીધું, આપને યાદ હોય તો કહું 12 મહિનામાં વધુમાં વધુ કૌશક 160 નૌકાનો આવે. આપના 163 પુસ્તક થઈ ગયા છે, હવે કૌશક પારી લો, હવે લટતા નહીં. હવે એના કેવાથી લખવાનું બંધ કરતું હું. હે, આનો જવાબ શું લખાય? એને એડ્રેસે નહોતું લખ્યું, ફ્રોમ નહોતું લખ્યું, હું જવાબ લખું? આ લખ્યું તો પણ શું, એને શું જવાબ લખવાનો? મારું જુદું કેવું છે. તમારા બધાના અભિપ્રાયથી જો હું લખતો તો ક્યારનો બંધ થઈ ગયો. મારા આનંદના કારણે લખું છું. પ્રભુના વચન લખવાનું સદભાગ્ય, જે સદભાગ્ય હરિભદ્ર સુમાને, યશોવી સુમાને, ભુવન ભાનુ સુમાને, પ્રેમ સુમાને મળ્યું, એ સદભાગ્ય મને મળે. તમારા અભિપ્રાયની કોઈ પરવા નથી મને. સ્વાંત સુખાય, મને એટલો બધો આનંદ છે. કારણ કે જ્યારે એક પુસ્તક લખું ત્યારે જે શુભ ભાવમાં મન વચન કાયા ચાલે છે એ વખતે આયુષ્યનો બંધ પડે. સદગતિ સિવાય કાંઈ નથી. તમે વાંચો ના વાંચો તમારો પ્રશ્ન છે. અભાવ, અલ્પતા, અધિકતા, અસંતોષ અને પાંચમા નંબરની એક ખતરનાક ચીજ છે આભાસ. આભાસ જે છે જેવી, આ ચાર તો કંઈ છે, અસંતોષ પણ છે, અલ્પતા પણ છે, અધિકતા પણ છે, અભાવ પણ છે, આભાસ. તમને નરેશભાઈ ન ખબર તો યાદ કરાવું, રણ પ્રદેશમાં મરી જતું હરણ નથી અભાવથી મરતું, નથી અલ્પતાથી મરતું, નથી અધિકથી મરતું, નથી અસંતોષથી મરતું, આભાસથી. જ્યાં પાણી નથી ત્યાં પાણી દેખાય અને ભાગે. ત્યાં ગયા પછી ખબર પડે કે પાણી તો અહીંયા નથી, ત્યાં બીજે દેખાય, બીજે ભાગે. આખી જિંદગી સુધી હરણ બિચારું ભાગે. પાણી ન મળે ને મરી જતો તો વાત જુદી, પણ જ્યાં પાણી નથી ત્યાં પાણી દેખાય છે અને હરણ તરફડી તરફડીને ખલાસ થઈ જાય છે. સંસારના બધા જ સુખો આભાસના સુખો છે. અંધારામાં દોરડું પણ સાપ બનીને ડરાવતું હોય છે. અંધારામાં એક દોરડું પણ સાપ બનીને ડરાવે અને
એના કારણે પણ એટેક આવીને માણસ મરી શકે છે. સાપ હતો જ નહીં પણ તમને સાપ લાગ્યો, સુખ હતું જ નહીં. તમે પોતાની તમારી કલ્પનાથી સુખનું આરોપણ કર્યું. કમાલ, શું સુખ હશે, શું સુખ હશે. પાણીનો આભાસ હરણને પતાવી ગયો. ખાલી 3 મિનિટની વાતમાં કરી દઉં, સંભૂતિ મુનિ અમારે ત્યાં એક મુનિ થઈ ગયા. આટલો ઘોર તપ કર્યો છે. ચક્રવર્તીની સ્ત્રી રત્ન વંદન કરવા આવી છે અને વંદન કરતી વખતે વાળની લટ, એ વાળ મુનિના પગને સ્પર્શી ગયા છે. મુનિ વિચારમાં પડ્યા છે, જેના સુવાણા વાળમાં આટલો આનંદ છે એના શરીરના સ્પર્શમાં આનંદ શું છે. આભાસ નિયાણું કર્યું. આવતા જન્મમાં મળે તો ચક્રવર્તીનું સ્ત્રી રત્ન મળે. સાથે રહેલા મુનિ ભગવંતે રોક્યા છે કે ભાઈ આ નિયાણું ન કરો, આમાં કશું જ સુખ નથી. નહીં, મેં જોઈ લીધું છે, મરીને ચક્રવર્તી થયા પણ ખરા, સ્ત્રી રત્ન મળ્યું પણ ખરું, પરિણામે 7મી દરકમાં ચાલ્યા ગયા. છેલ્લી વાત કરી દઉં. 3 વિકલ્પ હાથમાં છે. અભાવ, અલ્પતા અને અધિકતા. અભાવને તમે ભાવરૂપ બનાવી દો, અલ્પતાને કરી દો, અધિકને તમે ઓછું કરી દો, એ કદાચ બરાબર છે. પણ અસંતોષ અને આભાસ કોઈ ગુરુ ભગવાન કે કોઈ તીર્થંકર ભગવાન પણ બચાવી ન શકે, એ તમારે પોતે જ બચવું પડે. ચંડકોષિકના ક્રોધને પ્રભુ મહાવીર ઘટાડી શક્યા, મમણના લોભને પ્રભુ ઘટાડી ન શક્યા. ચંડકોષિકના જાલિમ ક્રોધને પ્રભુ ખતમ કરી શક્યા, મમણ સીટના લોભ આગળ પ્રભુ પણ હેલ્પલેસ થઈ ગયા. જે જગ્યાએથી પરમાત્મા મહાવીરદેવે 14 ચોમાસા કર્યા ત્યાંથી મમણ 7મી દરકમાં ચાલી ગયો. અસંતોષ અને આભાસ આ બે પાપ, એનાથી મુક્ત તમારે જ થવું પડે. કલ્પના પણ નહોતી કરી. દેવગુરુની કૃપા આવા બધા આપણા શુભ અનુષ્ઠાનોને કેવી સફળ બનાવે છે એ જોયું. એક બાજુ વરસાદનો માહોલ ચિકાર હતો. ઇન્દોર જેવા શહેરમાં હું કંઈ ઇન્દોરવાણીની પ્રશંસા કરવા ખાતર નથી કરતો, પણ દિલથી પૂછું ને તો મુંબઈવાળાને ગંભીરતાથી કહું, તમારા હૃદયના ભાવો ગમે તેટલા સારા હોય, આ વ્યવસ્થા સાચવવી તમારે માટે લિટરલી ટફ છે. એવી સમય, સમજ, સંપત્તિ, સદભાવ, સ્નેહ અને પ્રેમ એના માધ્યમે મોંઘી વ્યવસ્થા. એક શબ્દ બોલવાનો નહીં, કામ કરે જ જવાનું. અને આટલા બધા આરાધકોની સાતાને સમાધિમાં નિમિત્ત બનીને ખરેખર એ સૌએ કમાલ કરી છે. ગુરુ ભગવાનની કૃપા, ગળું સારું ચાલ્યું. મારા બધા જ સાધુ ભગવંતોનો ખૂબ મારા પ્રત્યેનો સદભાવ, સહકાર, સહયોગ, ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે, એના કારણે રોજના 3.5-3 કલાકના પ્રવચનો દેવગુરુ કૃપાએ ખૂબ સરસ થયા. આઉટપુટ શું તમારી ઉપર છે. મારી દ્રષ્ટિએ તો મેં ઇનપુટ કર્યું એ જ મારે માટે આઉટપુટ છે. મને આનંદ આવ્યો એ જ મારે માટે બહુ મોટી મજાની વાત છે. પણ તમે બધાએ જે કંઈ માણ્યું છે એને ખરેખર ગંભીરતાથી મન ઉપર લેજો. આવતી આગમ વાતના 12-13-14-15 માર્ચ ભાઈખાલામાં રહેશે. આચરણ જેવા સૂત્ર ઉપર
વિવેચન કરવું બહુ સહેલી વાત નહોતી, પણ મેં તમને કીધું ને, જ્યાં પ્રભુની કૃપા હોય છે, ગુરુમાની કરુણા હોય છે, આ બધા સૂત્રો મને કાઢી આપવાનું કામ મુનિરા તીર્થ બુદ્ધિવીજે કર્યું. આ બધા આગમો વાંચવાનો અત્યારે મારે કંઈ ટાઈમ નહોતો, પણ એમને મને કીધું કે આ બધા જ સૂત્રો આપને આપી દઉં, ઠીક લાગે તે સૂત્રો પર વિવેચન કરો. આવા નામી અનામી ઘણાનો સહયોગ અને સહકાર મળ્યો ત્યારે આ આગમ વાતના અહીંયા સુધી સંપન્ન થઈ છે. ચાર દિવસની આગમ વાતનામાં જાણે કે અજાણે, અભોગપૂર્વક કે અનાભોગપૂર્વક, ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કશું પણ કહેવાઈ ગયો તો અંતઃકરણથી મિચ્છામિક્રમ. એક મિનિટ બેસજો, જલ્દી. ચાતુર્માસની સમાપ્તિ પછી વિહાર કરીને શારદા તરફનું પ્રયાણ છે. શારદાથી 19 ડિસેમ્બર બલસાણા તીર્થનો 5 દિવસનો યાત્રા સંઘ છે. અહીંયા તમે રહ્યા, પણ તમે તમારા સ્થાને રહ્યા. ત્યાં 24 કલાક મુનિ ભગવાનની સાથે પાવન નિશ્રામાં રહેવાનું સદભાગ્ય તમને સાંપડશે. આ છરી પરી જો તમે આવવા માગતા હો, બાર
આનું ફોર્મ ઉપલબ્ધ છે, તમે લઈ અને આપી દેજો. એ સિવાય પહોંચવાનું છે અમારે બલસાણા તીર્થમાં. બલસાણા તીર્થમાં વિમલનાથ ભગવાન, આમ ગણો તો પોષ દશમીનો દિવસ, ઘણાની આસ્થાનું કેન્દ્ર છે વિમલનાથ ભગવાન. ત્યાં સામુદાયિક અઠમ તપની આરાધના છે. 3 દિવસના પ્રવચનો એક અદ્ભુત માહોલમાં આપણે ત્યાં જશું. પોષ દશમીની મંગળ આરાધના પણ ત્યાં થઈ શકે, એ અઠમ તપ પણ જેમને કરવાના હોય. ખાસ ફોર્મ 12 છે, મેળવી લેજો. 24, 25, 26 જાન્યુઆરી એલર્ટ યંગ ગ્રુપની શિબિર. તમને મારે ખાસ એક સૂચના કરવી છે, તમારા માટે ભલે નથી પણ આ શિબિરના જે સબ્જેક્ટ છે બધા જ આગમ વાચનામાં જે સબ્જેક્ટ લીધા, કંઈક વેરી નિયર ટુ એવા જ સબ્જેક્ટ ઉપર 3 દિવસની શિબિર છે. ત્યારબાદ 1, 2 અને 3 તારીખ સાધ્વી ભગવાન અનંતકીર્તિ શ્રીજી મહારાજ, જેમના સંયમજીવનના 50 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે એમના સંસારી પરિવાર તરફથી એક અદ્ભુત 3 દિવસનો શ્રમણી ભાવયાત્રા, સકલારત, 18 અભિષેક, શક્રસ્તવ, ભવ્યતમ પ્રોગ્રામ પ્રવચનો સાથે 3-3 કલાકના રહેશે. અનુકૂળતા આવી શકાય અને ત્યાર પછી વિહાર કરીને મુંબઈ 1-8 માર્ચ માટુંગા, 12-13-14-15 ભાઈખાલા અને ચૈત્રી ઓળી બોરીવલી ગીતાંજલિ. વચ્ચેના પ્રોગ્રામો હવે પછી નક્કી થશે. સાધ્વીજી ભગવાન, સમીર નિધિશ્રીજી જેમના પરિવારમાં કાંદીવલીના જ 4 સાધ્વીજી ભગવાન છે, ધ્યાન નિધિશ્રી, જૈનાનિધિ, આસ્થાનિધિ અને જીનાગમ નિધિ. ઘણા વખતથી પરિવારની અંતરની ઈચ્છા હતી અમારા પરિવાર સાથે સાધ્વી ભગવાન ત્યાં ચાતુર્માસ કરે. કાંદીવલી શ્રી સંઘે એમના ગચ્છનાયક પૂજ્યપાદ આચાર્ય ભગવાન અભિષેક હશે મને વિનંતી કરી, એમને હા પાડી. કાંદીવલી શ્રી સંઘના પ્રમોદભાઈ ઊભા થાય, ખાલી બાપુ જે હોય બધા બાબુભાઈ કોઈ નહીં બોલે તો ચાલશે, હું બોલી લઉં તમારા વતી. ઊભા થઈ જજો. કાંદીવલી વાળા જેટલા હોય એટલા ઊભા થઈ શકશે જી, પણ કાંદીવલી સંઘથી શંકર ગલ્લીથી જે ભાગ્યશાળીઓ પધાર્યા છે બધા જ ઊભા થાય. આમ તો હું પણ આજે કાંદીવલીનો જ છું, આમ બોરીવલી કાંદીવલી એક જ કહેવાય. એટલે શ્રી સંઘના પ્રમુખ બાબુભાઈ બેસો, એ બધાની વિનંતી દિલ દઈને છે. ગચ્છના એક આચાર્ય ભગવંતોએ એમની વિનંતીને સ્વીકારી છે અને વિનંતીની બોલો લાંબુ કાગળ લઈને આચાર્ય રત્નસુંદરજી મહારાજ સાહેબને છેલ્લા કેટલાક વર્ષોથી અમારા શ્રી મહાવીરનગર સંઘ દ્વારા વારંવાર ચાતુર્માસ માટે વિનંતી કરેલ છે. આ વર્ષે પણ સુરત ચોમાસા પછી અમારા શ્રી સંઘમાં ચાતુર્માસ આપવાની વિનંતી છે અને અમને આશા છે કે આ વખતે નિરાશ નહીં કરો અને અવશ્ય અમારા સંઘને લાભ આપજો. કહેવત છે કે લાખો નિરાશામાં એક અમર આશા છુપાય છે, પણ અમારે એ અમર આશાને પરિણિત કરવી છે અને નિરાશા ઘણા વર્ષો સુધી હોય પરંતુ હવે અવશ્ય અમને આશા
કે ચતુર્માસનો એમને લાભ મળશે, કારણ કે આ સંઘ પર કેવો છે કે જે 46 આત્માઓ સંયમ માર્ગે ગયા છે, જ્યાં આગળ અત્યારે આજે અહીંયા આગમ યાત્રામાં 200 આરાધકો અહીંયા આવ્યા છે. આ સંઘ આટલો રળિયાયો છે, વર્ષો પહેલાનો સંઘ અલગ હતો, પરંતુ આજે એની પરિસ્થિતિ અલગ છે. આટલો આરાધક વર્ગ ત્યાં છે, તો અવશ્ય અમને આશા છે કે પૂજ્ય આચાર્ય ભગવાન અમને હવે વધુ વાર નિરાશ નહીં કરે. જરૂર લાભ આનું નામ હોશિયારી કહેવાય. જે બોલાવા સાધ્વીની હાજરે વિનંતી મારી કરી જાય, કાંદીવલીના શ્રી સંઘને સાધ્વી ભગવાનની ચાતુર્માસની વિનંતીનો સ્વીકાર અભિષેક કૃષ્ણમાં કર્યો છે એની જાહેરાત કરું છું. ચાતુર્માસ એક મિનિટ બેસ જતું. અમૃત ક્રિયાના 3 લક્ષણ બતાવ્યા હતા, જલ્દી. હા બોલો બેન. રાઈટ, દોષને ખતમ કરી નાખવાનો સફળ વિકલ્પ. હા રાઈટ, એની સામે ગુણને મૂકી દો. બધા જ ગુણનો નાશક એક કસાય. રાઈટ, લોભનો. સમ્યક દર્શન પામવા માટે દોષના ક્ષેત્રે 3 સ્ટેપ મેં બતાવ્યા હતા. અપુનર્બંધક દશાથી માંડીને છેક મોક્ષ સુધીના 3 સ્ટેપ. રાઈટ, દોષ ત્રાસ, દોષ રાસ, દોષ નાશ. કદાચ જીવનમાં આરાધના ઓછી વધતી હોય તો પણ તરી જવા માટેના હૃદયના ક્ષેત્રના 3 શ્રેષ્ઠ વિકલ્પ. રાઈટ, અનુરાગની તમારા પક્ષે અને મારા પક્ષે ડેફિનેશન શું? રાઈટ, મનના નિર્ણયને કોણ ફેરવી શકે? રાઈટ, શરીરના નિર્ણયને મન ફેરવી શકે, પણ મનના નિર્ણયને ફેરવવાની તાકાત આત્મામાં છે. ચલો, મન અને આત્મા એ બેના સ્વભાવ શું? મેં એક સરસ વાત ત્યાંથી પ્રશ્ન આવ્યો હતો, એના જવાબમાં મેં કીધું હતું કે મન કરતાં આત્મા એટલા માટે બહાદુર છે કારણ કે એક સરસ નજર જવી જોઈએ તમારી. હા બોલો બેન. શું કહે? બોલો. ચાલો આ બાજુ. હા બોલો. રાઈટ, દોષો જેટલા પણ છે બધા મનના છે, ગુણો છે પણ છે બધા આત્માના છે. એક જ મિનિટ. પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રીએ થોડાક સમય પહેલા જેમને એક ભવ્ય પદવી આપી, માલવા વિભૂષણ એવા અનુયોગાચાર્ય પન્યાસ શ્રી વીરરત્ન વિજયજી મહારાજ સાહેબ આ ખુરશી ઉપર જે બિરાજમાન છે, એ સાહેબ જ્યાં બિરાજમાન છે ત્યાં જ નીચે છે. કેવો શાસન પ્રત્યેનો અનુરાગ,
268 દેરાસરો ઉપાશ્રયોને સંગો એનું નિર્માણ આ માલવા પ્રદેશમાં આ ગુરુ ભગવંતે કર્યું છે. વીર રત્ન મહારાજ સાહેબ એમને કરોડો કરોડો વંદન. આવતીકાલે પ્રવચન તો રહેશે પણ મારે સંપૂર્ણ મૌન રહેશે. મંગળવારથી ઉત્તરાધ્યન સૂત્રો પરના રેગ્યુલર પ્રવચન ચાતુર્માસ સંબંધિત જે ચાલુ છે એ ચાલુ રહેશે 9-10. વંદન સૌર મંગલ વંદન કરે ઈચ્છામિ એક વાસ અમણ વંદ્યમ જાણ જય નિસી આય મતેણ વંદામી. ઈચ્છામિ એક વાસ અમણ વંદ્યમ જાણ જય નિસી આય મતેણ વંદામી. ઇચકાર સુ દેવજી સુખ તપ શરીર નિરાવદ સુખ સંયમ યાત્ર નિરોચો જી સ્વામી સાતા છે જી બાપા હે લાભ દેજો જી. ઈચ્છામિ એક વાસ અમણ વંદ્યમ જાણ જય નિસી આય મતેણ વંદામી. ચાગણ સંધિ સવણ ઉડ્યો અંતર દેવ સેમ કામે ઈચ્છમ કામે દેવ સેમ જંગી જે પદે મરપતે મતે પણ એણે આયો છે અડવ સંડવ છે સમસ્ત અંત પાસે રી પાસે જંગી જે મસે વેને પરમ સુમ પરમ તો બજાન અમને જો તો ઈચ્છા દુક્રમ ચામી એક વાસ અમણ વંદ્યમ જાણ જય નિસી આય મતેણ વંદામી. સારો મંગલ મંગલમ સરો કલ્યાણ કારણમ પ્રધાનમ સરો ધર્મણમ. જેને ભી ફૂડ પેકેટ લખાવ્યા છે રસોડામાંથી મેળવી લેજો. ચોગવાડ માટેના ફૂડ પેકેટ તૈયાર હશે રસોડામાંથી મેળવી લેજો.